Hello friends, we have covered the topic of software requirements, needs of SRS and role of SRS. એટલે કે અત્યાર સુધી આપણે જોયું કે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ્સ કોને કહેવાય, હવે એના વિશે જોશું. એટલે કે યુઝરને જેના માટે સોફ્ટવેર બનાવવું છે, રાઈટ, એ જે આપણને પોઈન્ટ આપે છે એને આપણે રિક્વાયરમેન્ટ્સ કહીએ છીએ, રાઈટ. ડેવલપર સાઈડની આપણે વાત કરીએ તો ડેવલપર્સે જેના માટે સોફ્ટવેર બનાવવાનું છે, રાઈટ, એ પોઈન્ટ્સને આપણે રિક્વાયરમેન્ટ્સ કહીએ છીએ. સિમ્પલ ટર્મ્સમાં આપણે અત્યાર સુધી આ વસ્તુ સ્ટડી કરેલી છે કે અગેન આઈ રિપીટ કે યુઝર માટે રિક્વાયરમેન્ટ શું છે, તો કે એણે જે ઓબ્જેક્ટિવ અચીવ કરવાના છે એ સોફ્ટવેર થ્રુ, તો એણે જે પોતાનો ટાસ્ક ફર્સ્ટ મેનરની અંદર ઇઝીયર મેનરમાં કરવાનો છે, જે એના ડિપેન્ડ બિઝનેસ ઓપરેશન્સ છે એ એના ઇઝીયર મેનરની અંદર ફર્સ્ટ મેનરમાં કરવાના છે, એ બધી વસ્તુને સોલ્વ કરવા માટે યુઝર જે આપણને પોઈન્ટ્સ આપે છે એને આપણે રિક્વાયરમેન્ટ્સ કહીએ છીએ. અને જે આપણે ડેવલપરના ટર્મ્સમાં કહીએ તો ઓબ્વિયસલી ડેવલપર્સે જેના માટે સોફ્ટવેર બનાવવાનો છે એ બધા પોઈન્ટ્સને આપણે રિક્વાયરમેન્ટ્સ કહીશું. બટ IEEE વિચ ઇઝ ઇન ઇન્સ્ટિટ્યૂટ કે જે વર્લ્ડ વાઇડ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે કોમ્પ્યુટર ફિલ્ડ રિલેટેડ વર્ક કરે છે, પછી એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હોય, એન્જિનિયરિંગ ફિલ્ડ હોય, રાઈટ, મીન્સ એવી ઓર્ગેનાઇઝેશન છે, એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે આ બધા માટે વર્ક કરે છે તેને આપણે ધેટ ઇઝ IEEE ઇન્સ્ટિટ્યૂટ, રાઈટ. એ ઇન્સ્ટિટ્યૂટનું ફૂલ ફોર્મ છે ધેટ ઇઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર. અગેન આઈ રિપીટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર. સો એ ઇન્સ્ટિટ્યૂટે રિક્વાયરમેન્ટ્સને કંઈક અલગ વેની અંદર ડિફાઇન કરેલી છે, એ ઇન્સ્ટિટ્યૂટે રિક્વાયરમેન્ટને અલગ વેની અંદર ડિફાઇન કરેલી છે. ધેટ ઇઝ, તમે રિક્વાયરમેન્ટ્સ જો યુઝર સાઈડની વાત કરીએ તો એને આપણે કહી શકીએ કે એવી કન્ડિશન્સ, એવી કેપેબિલિટીઝ યુઝરને જોઈએ છે કે જેના એના જે પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવી, એના પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે, એના ઓબ્જેક્ટિવ્સને એ ફૂલફિલ કરી શકે, એના એ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરી શકે, રાઈટ. સો એવી કન્ડિશન, એવી કેપેબિલિટીઝને આપણે યુઝરના ટર્મ્સમાં રિક્વાયરમેન્ટ્સ કહી શકીએ. અગેન આઈ રિપીટ, એવી કેપેબિલિટીઝને, એવી કન્ડિશનને યુઝરના ટર્મ્સમાં આપણે રિક્વાયરમેન્ટ્સ કહી શકીએ, રાઈટ. સેકન્ડ, આપણે જો એટલે કે આપણે બીજા વેની અંદર ડિફાઇન કરીએ તો એના અંદર આપણે એવી રીતે કહી શકીએ કે સિસ્ટમના પોઈન્ટ્સના કે સિસ્ટમની જે પણ કન્ડિશન્સ કે જે પણ કેપેબિલિટીઝને સેટિસ્ફાય કરવાની છે, મીટ કરવાની છે, રાઈટ, પછી એ કોન્ટ્રાક્ટ રિલેટેડ હોય, સ્ટાન્ડર્ડ રિલેટેડ હોય, સ્પેસિફિકેશન રિલેટેડ હોય, રાઈટ, એ બધી વસ્તુઓને પણ આપણે રિક્વાયરમેન્ટ્સ કહી શકીએ. અગેન આઈ રિપીટ, જો આપણે યુઝરના ટર્મ્સની વાત કરીએ તો એવી કન્ડિશન્સ, એવી કેપેબિલિટીઝ કે જે યુઝરના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે બનાવવાની છે એ આપણને આપે છે, એના ઓબ્જેક્ટિવ્સને ફૂલફિલ કરવા માટે કઈ છે, એના ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે જે પણ કન્ડિશન્સ અને કેપેબિલિટી છે એને આપણે શું કહીશું, રિક્વાયરમેન્ટ્સ કહીશું. બીજા ટર્મ્સમાં આપણે વાત કરીએ તો એવી કન્ડિશન્સ, એવી કેપેબિલિટીઝ કે જે આપણે સિસ્ટમની અંદર આપણે મૂકવાની છે કે જેનાથી એ કોન્ટ્રાક્ટ જે કર્યો છે એને સેટિસ્ફાય કરી શકીએ, એને સ્ટાન્ડર્ડ્સ છે એને અચીવ કરી શકીએ, એની સ્પેસિફિકેશન્સ છે એ પણ ફૂલફિલ કરી શકે, રાઈટ, જે આપણે એ ડોક્યુમેન્ટની અંદર બધી વસ્તુ જે લખી છે એ બધી જ વસ્તુને સેટિસ્ફાય કરી શકે, એને આપણે શું કહી શકીએ, એને આપણે IEEE ટર્મ્સની અંદર રિક્વાયરમેન્ટ્સ કહી શકીએ, રાઈટ. સો ધીસ ઇઝ ધ વે કે IEEE રિક્વાયરમેન્ટને કઈ રીતે રિક્વાયરમેન્ટને ડિફાઇન કરીને આપેલી છે. નાઉ
इफ दिस थिंग इज दैट आपने सॉफ्टवेर रिक्वायरमेंट्स केम लेवी पर ऑब्वियसली आपने जो कोई पण सिस्टम बनावी छे आपने पहला पण वात करी छे के ज्यारे आपने सिस्टम बनावाना छे ए प्रपोज्ड सिस्टम कहीए छे अने जे यूजर पासे ऑलरेडी सिस्टम छे पछी मेन्युअली सिस्टम होय के कम्प्यूटराइज सिस्टम होय ए सिस्टम ने आपणे शुं कही शकीए एक्झिस्टिंग सिस्टम तो करंट सिस्टम राइट सो जो आपणे कोई पण प्रपोज सिस्टम माटे रिक्वायरमेंट साथे डील करवानी छे तो कायम आपणे विचारवानुं के आपणे ए यूजर ना टर्म्स नी अंदर बधी ज वस्तु स्पेसिफाई करीए के यूजर ने शुं जोईए छे અને એના એ ટર્મ્સમાં રિપ્રેઝન્ટ કરીએ કે આવી એ સિસ્ટમની અંદર આ વસ્તુ થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, સિસ્ટમ મસ્ટ પ્રોવાઈડ ધ સિક્યોરિટી એટ ધ ટાઈમ ઓફ લોગિન. આ એક યુઝરની રિક્વાયરમેન્ટ છે, રાઈટ? સો ધીઝ ઇઝ અ વે ઓફ પ્રપોઝડ સિસ્ટમ, એટલે કે આપણે પ્રપોઝડ સિસ્ટમ માટે કેવી રીતે રિક્વાયરમેન્ટ યુઝરને કહી શકીએ, એટલે કે યુઝર પાસે કઈ રીતે રિક્વાયરમેન્ટ લઈ શકીએ, અધરવાઇઝ કઈ રીતે આપણા સ્પેસિફિકેશનની અંદર લખી શકીએ. બાય ધ એન્ડ ધ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન બનાવવાનું છે કે જેની અંદર એઝ ધ નેમ સ્પેસ આપણી બધી સોફ્ટવેર રિલેટેડ જે કઈ રિક્વાયરમેન્ટ છે એ બધી જ એની અંદર સ્પેસિફાય કરવાની છે. અગેન આઈ રિપીટ, બાય ધ એન્ડ તમારી રિક્વાયરમેન્ટ ફેઝની અંદર તમારે શું બનાવવાનું છે, તો સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન બનાવવાનું છે કે જેના અંદર તમારે બધી વસ્તુઓ સ્પેસિફાય કરવાની છે. That's why we can say SRS is a document that completely describes what the proposed software should do without describe the how the software will do it. Again, I repeat કે તમારે SRS ડોક્યુમેન્ટની અંદર બધી વસ્તુઓ એટલે કે વોટના ક્વેશ્ચનને આન્સર કરવાના છે. ફોર એક્ઝામ્પલ, વોટ ડેટા ટુ બી યુઝ, વોટ ઇન્ટરફેસીસ આર નીડેડ, વોટ ફંક્શનાલિટીઝ આર નીડેડ, વોટ બિહેવિયર આર એક્સપેક્ટેડ ફ્રોમ ધ સિસ્ટમ, વોટ પરફોર્મન્સ એક્સેપ્ટેડ ધ સિસ્ટમ, એટલે કે બધા વોટના ક્વેશ્ચન્સને આન્સર આપીને આપણે એક ડોક્યુમેન્ટ બનાવવાનું છે અને ધેટ ડોક્યુમેન્ટ is known as a SRS, like a software requirement specification. આ documentation ની અંદર આપણે how question ના answer નથી આપવાના, but how the data will be stored, how the data manage એ આન્સર આપવાના નથી. આપણે વોટ ક્વેશ્ચન ને માત્ર આન્સર આપવાના છે અને ડોક્યુમેન્ટ બનાવવાનું છે બાય ધ એન્ડ ઓફ રિક્વાયરમેન્ટ ફેઝ. અને એ ડોક્યુમેન્ટને આપણે શું કહીએ છીએ, સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન. ઓલરાઈટ, તો એક ચેકબુક્સ અને અહીંયા તમે જોયું કે IEEE રિક્વાયરમેન્ટ જે IEEE રિક્વાયરમેન્ટ ડિફાઈન કરે છે તેની બે ટર્મ્સ આપણે અહીંયા જોયા છે. કયા છે? તો કન્ડિશન ઓર કેપેબિલિટી નીડેડ બાય અ યુઝર ટુ સોલ્વ અ પ્રોબ્લેમ ઓર અચીવ એન ઓબ્જેક્ટિવ, એન્ડ સેકન્ડ ઇઝ અ સ્ટેટિસફાઈ ઓફ ધ કોન્સ્ટ્રક્ટ સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન ઓર અધર ફોર્મેલિટીઝ ઓફ સિસ્ટમ. હવે નેક્સ્ટ જોઈએ છે, એટલે કે અહીંયા તમારે અહીંયા કે રિક્વાયરમેન્ટ ફેઝનો ગોલ એ હોવો જોઈએ કે તમારે એક સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન બનાવવાનું છે કે જેના અંદર તમે તમારી જે પ્રપોઝડ સિસ્ટમ છે, તમારું પ્રપોઝ સોફ્ટવેર છે, એ કમ્પ્લીટ બિહેવિયર એની અંદર તમે ડિસ્ક્રાઇબ કરો છો કે જેથી તમે આગળ જતા આખા ડોક્યુમેન્ટને સ્ટડી કરીને અને પછી બીજા બધા ફેસીસની અંદર બીજી બધી વસ્તુઓ ડેવલપ કરી શકીએ. સો રાઈટ, સો ધીઝ ઇઝ અ જનરલ થિંગ્સ રિલેટેડ ધ ટોપિક ઓફ ધ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ. નાવ લેટ સી વોટ ઇઝ અ નીડ ઓફ SRS. SRS કેમ જરૂરી છે? ધેર આર ફોર પોઈન્ટ્સ કે જેના અંદર આ ટોપિક ડિવાઈડ થયો છે, રાઈટ? ફોર પોઈન્ટથી એક્સપ્લેન કરેલું છે કે SRS કેમ જરૂરી છે, એક્સપ્લેન કરેલું છે. તો ફોર ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ SRS ડેવલપ ઇઝ ધ બેઝિક એગ્રીમેન્ટ બિટવીન ધ ક્લાયન્ટ એન્ડ સપ્લાયર ઓન વોટ ધ સોફ્ટવેર પ્રોડક્ટ વિલ ડુ, એટલે કે તમારે કેવું સોફ્ટવેર પ્રોડક્ટ બનાવવાનું છે. અગેન આઈ રિપીટ, SRS એ બેઝિક એગ્રીમેન્ટ જેમ વર્ક કરશે ક્લાયન્ટ અને સપ્લાયર, ક્લાયન્ટ અને ડેવલપરની વચ્ચે, જે એ સ્પેસિફાય કરશે કે તમારે કેવું સોફ્ટવેર બનાવવાનું છે, સોફ્ટવેર પ્રોડક્ટ કેવી હશે, એ શું કરશે,
આ બધી વસ્તુને ડિસ્ક્રાઇબ કરીને જે ડોક્યુમેન્ટ બનાવીએ છે ઓબ્વિયસલી ધેટ ઇઝ અ SRS. એ SRS જ બે જણની વચ્ચે એટલે કે ક્લાયન્ટ અને સપ્લાયરની વચ્ચે જ એ બેઝિક અગ્રીમેન્ટ જેવું જ વર્ક કરશે, રાઈટ? એને આપણે લીગલ કોન્ટ્રાક્ટ પણ કહી શકો કે જેના અંદર બધી જ વસ્તુઓ ફોર્મલાઇઝ કરેલી છે, બધી જ વસ્તુઓ પ્રોપરલી ફોર્મેટ કરેલી છે, રાઈટ? એની અંદર બધી જ વસ્તુ પ્રોપરલી ડિસ્ક્રાઇબ કરેલી છે એટલે ક્લાયન્ટને થિયરી ખબર પડે છે કે એને સપ્લાયર પાસેથી શું એક્સપેક્ટ કરેલું છે, અને ડેવલપરને એ ક્લિયર થશે કે એણે કઈ વસ્તુઓ સોફ્ટવેરની અંદર બનાવવાની છે, સોફ્ટવેરની અંદર કઈ કઈ કેપેબિલિટીઝ મૂકવાની છે, એ બધી વસ્તુઓને ક્લિયરલી આ ડોક્યુમેન્ટની અંદર સમજી શકશે, રાઈટ? અને જો આ ડોક્યુમેન્ટ નહીં હશે તો બાય ધ એન્ડ જો આપણે એને ગમે તેટલું સારું સોફ્ટવેર બનાવીશું તો પણ આપણે એને જે પણ ક્લાયન્ટ હશે એને કાયમ અનહેપી જશે, અને ઓબ્વિયસલી જો ક્લાયન્ટ અનહેપી હશે તો ડેવલપર પણ અનહેપી જ રહેશે. કેમ એવું થાય? ફોર એક્ઝામ્પલ તરીકે તમે SRS નથી બનાવ્યું, ઇટ મીન્સ કે તમે ક્લાયન્ટ પાસેથી રિક્વાયરમેન્ટ લીધી અને એકોર્ડિંગ ટુ ધેટ ધ સોફ્ટવેરની અંદર તમે વર્ક સ્ટાર્ટ કરી દીધું. નાઉ વોટ ઇઝ વોટ વિલ બી સિનારિયો, એટલે કે સોફ્ટવેરની અંદર એક રિક્વાયરમેન્ટ તો હશે નહીં, બહુ બધી રિક્વાયરમેન્ટ હશે, એટલે કે બહુ બધી રિક્વાયરમેન્ટ આપણને યાદ રહેશે ને. જો આપણે એને પેજની ઉપર નોટ ડાઉન કરી છે તો ઘણી વખત એવું થાય કે જે પણ ક્લાયન્ટ છે એની આપણને જે રિક્વાયરમેન્ટ આપેલી છે એ બીજા કોઈ ટર્મ્સની અંદર ઇન્ટરપ્રિટેશન કરે છે, અને આપણે એને એઝ અ ડેવલપર આપણે કોઈ બીજા ટર્મ્સની અંદર ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ. ઇટ મીન્સ એકોર્ડિંગ ટુ અવર ઇન્ટરપ્રિટેશન એટલે કે ધેટ ઇઝ અ ડંગ બાય ધ ડેવલપર, એટલે કે શું થશે કે સોફ્ટવેર ડેવલપ થઈ જશે અને એ આપણે સોફ્ટવેર ક્લાયન્ટને પ્રોવાઈડ કરીશું. નાઉ વોટ વિલ બી સિનારિયો? ક્લાયન્ટને ઓબ્વિયસલી એવું ઇન્ટરપ્રિટેશન ડિફરન્ટ હતું રિક્વાયરમેન્ટ માટે, એ બીજું કંઈક સમજીને આપણે રિક્વાયરમેન્ટ આપેલી. હવે થશે કે આપણે એને જેવું જોઈતું હતું એવું સોફ્ટવેર એને મળતું નથી, અને એવું સોફ્ટવેર નથી મળતું તો ક્લાયન્ટ હેપી થશે નહીં, અને ક્લાયન્ટ જો હેપી નહીં હોય તો એના પછી આપણે એના ટર્મ્સ સારા થશે નહીં, એટલે કે જો ક્લાયન્ટ અનહેપી હશે તો ડેવલપર બાય ધ એન્ડ અનહેપી જ હશે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું થાય છે કે અહીંયા લાસ્ટ લાઈનમાં તમને સ્પેસિફાય કરેલું છે કે જો આપણે SRS નહીં બનાવીએ તો, એટલે કે ક્લાસિક સિચ્યુએશનની અંદર જો કોઈ એરર આવે છે ને તો ક્લાયન્ટ એમ કહેશે ધેર ઇઝ અ બગ, બટ ડેવલપર ના પાડીને એવું કહી શકે કે આ સોફ્ટવેરનું ફીચર્સ છે, અહીંયા તમે બાય મિસ્ટેક થઈ છે, અહીંયા બગ આવશે, અહીંયા તમને બાય મિસ્ટેક બગ્સ જોવા મળશે, અહીંયા કોઈ એરર નથી, રાઈટ? ધીસ ઇઝ અ થિંગ. ધ SRS આપણે ડેવલપર નહીં કરીએ તો બાય તો અહીં કયા કયા પ્રોબ્લેમ આવી શકે છે. That's why we needs to be develop SRS કે જેનાથી ક્લાયન્ટ અને ડેવલપર વચ્ચે એઝ અ બેઝિક અગ્રીમેન્ટ એટલે કે લીગલ કોન્ટ્રાક્ટ તરીકે વર્ક કરે, એટલે કે બાય ધ એન્ડ ડેવલપર ફરી જાય તો પણ, અને એટલે કે ક્લાયન્ટ પણ ફરી જાય કે મેં આવું કંઈ નહીં કીધેલું, તો એટ ધેટ ટાઈમ બંને પાર્ટી વચ્ચે જે અપોઝ થયેલું છે એ એગ્રીમેન્ટ બતાવી શકે કે આ અગ્રીમેન્ટની અંદર આ પોઈન્ટ આ રીતે લખેલો છે કે તમારે અમને આ રીતનું ડેવલપ કરીને આપવાનું હતું, જો ક્લાયન્ટ અનહેપી હોય તો. ઘણી વખત એવું પણ થાય, પણ ડેવલપરે ડેવલપ તો કર્યું છે પણ ક્લાયન્ટને વસ્તુ ખબર નહીં પડતી હોય તો એ જગ્યાએ પણ SRS બતાવી શકીએ અને આ SRS ની અંદર આ વસ્તુ લખેલું છે અને આમાં તમે એગ્રી કરીને આ લીગલ કોન્ટ્રાક્ટ બનાવ્યો છે, અમે તો એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ પ્રમાણે જ બધી વસ્તુ બનાવેલી છે, રાઈટ? સો ધીસ ઇઝ અ ફર્સ્ટ પોઈન્ટ, એટલે કે SRS કેમ જરૂરી છે. That is a work of the basic agreement. Now, second point is an SRS provides the reference for validation of the final product. Again, I repeat, SRS provides a reference for validation of the final product. આપણે જે ફાઈનલ પ્રોડક્ટ ડેવલપ કરીશું, રાઈટ, એના વેલિડેશન માટે, એના વેરિફિકેશન માટે આપણે SRS નું યુઝ કરી શકીએ. ઇટ મીન્સ
क्लाइंट ने SRS हेल्प करशे ए चेक करवा माटे के एने जे पण रिक्वायरमेंट्स आपेली हती ए बधी ज रिक्वायरमेंट्स सेटिस्फाई थई छे के नहीं, ए बधी ज रिक्वायरमेंट्स प्रमाणे सॉफ्टवेर डेवलप थयो छे के नहीं, एने जो पॉइंट टू पॉइंट बधी ज रिक्वायरमेंट्स ने वेलिडेट करवी होय तो क्लाइंट आ डॉक्यूमेंट नो यूज करी शके, राइट। हवे जो आपणे प्रोपर SRS नहीं बनाव्यो होय तो शुं थशे, तो क्लाइंट नी पासे कोई पण वेज नहीं होय के ए डिटरमाइन करी सके के एने जे सॉफ्टवेर डिलीवर थयुं छे ए सॉफ्टवेर एने जे प्रमाणे रिक्वायरमेंट्स आपेली हती ए प्रमाणे डेवलप थयुं छे के नहीं, राइट। तो इट इज अ वेरी डिफिकल्ट फॉर द डेवलपर के एने केवी रीते कन्विंस करी शकाय अने तमे जे क्लाइंट्स कई रीते के बधी रिक्वायरमेंट्स तमे जे रिक्वायरमेंट्स आपेली हती ए बधी रिक्वायरमेंट फूलफिल करी छे, एटले के क्लाइंट साइड थी आपणे वात करीए तो क्लाइंट्स बधी वस्तुओ इजीली डिटरमाइन बधी वस्तु नहीं करी शके, एटले के एने जे एने जे रिक्वायरमेंट्स आपेली हती ए बधी रिक्वायरमेंट्स सेटिस्फाई करी शके नहीं, बराबर। तो के डेवलपर क्लाइंट्स ने कन्विंस पण नहीं करी शके के एने बधी रिक्वायरमेंट्स ने फूलफिल करेली छे, राइट। सो इट इज अ बहुत ऑब्वियस के आपणी पासे एवुं कई प्रूफ होवुं जोईए, आपणी पासे कोई डिस्क्रिप्शन होवुं जोईए, आपणी पासे कई प्रूफ होवुं जोईए के जेना परथी आपणे डिटरमाइन करी शकीए के अमे जे डेवलप कर्युं छे ए बराबर डेवलप कर्युं छे, अने क्लाइंट पण वेरीफाई करी शके एणे जेटली रिक्वायरमेंट्स આપેલી પોઈન્ટ્સ ટુ પોઈન્ટ બધી જ રિક્વાયરમેન્ટ્સ વિધ ઇન ઓર્ડર, એટલે કે એ રીતે જ ડેવલપરે ડેવલપ કરી છે કે નથી કરી, બાય ઇટ ઇઝ ક્લિયર। જો રિક્વાયરમેન્ટ્સ ફેઝની અંદર એરર હશે તો રાઈટ, તો SRS ની અંદર એરર આવશે, અને જો SRS ની અંદર હશે તો સિસ્ટમ તો રોંગ સિસ્ટમ સ્પેસિફાઈ કરેલી હશે, અને જો રોંગ સિસ્ટમ સ્પેસિફાઈ કરેલી હશે તો એટલે કે જો ડેવલપિંગ કરેલું હશે ટોટલી રોંગ હશે, ઇટ ઇઝ ટુ બી ક્લિયર કે આપણો જે રિક્વાયરમેન્ટ ફેસ હશે એ વિધાઉટ એની એરર કમ્પ્લીટ કરવાનું છે। જો આપણે રિક્વાયરમેન્ટ ફેસ વિધાઉટ એની એરર કમ્પ્લીટ કરીશું તો ઇઝી મેનરની અંદર મીન્સ ડેવલપર સાઇડ ઇઝી ટુ ડિટરમાઇન કે બધી વસ્તુઓ ફૂલફિલ થઈ છે કે નથી થઈ, રાઈટ। સો અહીંયા આપણે ખાસ તો એ વિચારવાનું છે કે આપણે આ SRS ડોક્યુમેન્ટને એઝ અ રેફરન્સ યુઝ કરવાનું છે ફાઇનલ પ્રોડક્ટના વેલિડેશન માટે, ઇટ મીન્સ બધું ડિટેલ મેનરની અંદર આપણે સ્પેસિફાઈ કરેલું હોવું જોઈએ, મીન્સ જો આપણને ફાઇનલ પ્રોડક્ટ ફ્યુ એરરની સાથે જોઈએ છે એટલે કે ઓછામાં ઓછી એરર સાથે જોઈએ છે વિથ હાઈ ક્વોલિટી, તો આપણે જે SRS બનાવીએ છીએ એ પણ હાઈ ક્વોલિટીનો હોવો જોઈએ અને ઓછી એરર સાથેનો હોવો જોઈએ, તો જ આપણે ફાઇનલ પ્રોડક્ટને વેરીફાઈ કરી શકીએ, વેલિડેટ કરી શકીએ, અને જે પણ ક્લાયન્ટે રિક્વાયરમેન્ટ આપેલી એ પ્રમાણે જ આખું સોફ્ટવેર ડેવલપ થયું છે, રાઈટ। એટલે SRS ખાસ ધ્યાન રાખીને બનાવવાનો કે જેનાથી આપણે બધી જ વસ્તુઓ પરફેક્ટ મેનરની અંદર આગળ જતા સિસ્ટમની અંદર ડિટરમાઇન કરી શકીએ, રાઈટ। Now the third point of high quality SRS is a prerequisite to high quality software. Over here the term used થઈ છે કે prerequisite. Prerequisite means કોઈ પણ વસ્તુ આપણે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સોફ્ટવેરના ટર્મ્સમાં વાત કરીએ તો જો આપણે કોઈ પણ નવું સોફ્ટવેર પરચેસ કરીએ છીએ તો prerequisite લખેલા હોય છે, એટલે કે આ સોફ્ટવેરને રન કરવા માટે તમારા કોમ્પ્યુટરની અંદર પહેલેથી આટલા આટલા સોફ્ટવેર હોવા જોઈએ, ધેટ મીન્સ પ્રીરિક્વિસાઇટ, કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ એવી છે કે જે પહેલેથી જ ફૂલફિલ થયેલી હોવી જોઈએ, રાઈટ। સો ઓવર હિયર ધ વી કેન સે ધ હાઈ ક્વોલિટી સોફ્ટવેર જોઈએ છે આપણે તો આપણું SRS પણ હાઈ ક્વોલિટી હોવું જોઈએ, રાઈટ, તો જ આપણા સોફ્ટવેર વેલ પ્રીરિક્વિસાઇટ તરીકે વર્ક કરી શકે। ઘણી વખત એવું થાય કે જો SRS ની ક્વોલિટી સારી નહીં હોય તો સોફ્ટવેરના પ્રોજેક્ટના ફર્સ્ટ
પર પ્રોજેક્ટના કોસ્ટ પર બહુ જ ઇફેક્ટ કરે છે. આપણને ખબર છે કે આપણે જે સોફ્ટવેર ડેવલપ કરીએ છીએ અલગ અલગ ફેઝિસમાં ડેવલપ કરીએ છીએ. ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ગેધર કરીએ છીએ, એના પછી એનાલિસિસ કરીએ છીએ, પછી ડિઝાઇનિંગ કરીએ છીએ, કોડિંગ કરીએ છીએ, ટેસ્ટિંગ કરીએ છીએ અને મેન્ટેનન્સ ફેસ આવે છે, રાઈટ. જો આ રિક્વાયરમેન્ટ ગેધર કરીએ છીએ એ જ વખતે એના અંદર આપણને એરર ખબર પડી જાય છે તો વેન ઇટ ઇઝ વેરી ઇઝી કે આપણે એ જગ્યા પર રિક્વાયરમેન્ટ્સ ને કરેક્ટ કરી શકીએ, રાઈટ. નાવ લેટ્સ સી, આપણે રિક્વાયરમેન્ટ ફેસ પરથી એનાલિસિસ રિક્વાયરમેન્ટ્સ આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગ ફેસ પરથી આપણે એનાલિસિસ ફેસ ઉપર આવી ગયા, એટલે કે આપણે બધી રિક્વાયરમેન્ટ ક્લાયન્ટ પાસેથી ગેધર કરી લીધી છે. હવે આપણે એના પર એનાલિસિસ સ્ટાર્ટ કરેલું છે. હવે શું થશે, રિક્વાયરમેન્ટ ગેધરિંગ પછી એનાલિસિસ સ્ટાર્ટ કર્યું અને એ ફેસની અંદર આપણને જો પ્રોબ્લેમ લાગે છે એ ડિટરમાઇન થાય છે, ધેન ઓલસો વિલ બી ધેટ ડિટરમાઇન ઇટ વિલ બી ઇઝી કે આપણે ઇઝી મેનરની અંદર આપણે એને કરેક્ટ કરી શકીએ. પછી આપણે સેકન્ડ ફેઝ ઉપર આપણે ખાલી રિક્વાયરમેન્ટ ગેધરિંગ કર્યું હતું અને પછી હવે એનાલિસિસ સ્ટાર્ટ કર્યું હતું, એટલે કે એ વખતે પણ ઇઝી મેનરની અંદર એરરને રિમૂવ કરી શકીએ. નાવ લેટ સી, આપણે ડિઝાઇનિંગ ફેઝની ઉપર જતા રહ્યા, એનાલિસિસ કમ્પ્લીટ થઈ ગયું. હવે ડિઝાઇનિંગ ફેઝ પર જો આપણને એરર મળે છે, એટલે કે એસઆરએસની અંદર એરર હતી એટલે કે ડિઝાઇનિંગ ફેઝની અંદર એરર મળે છે, તો હવે શું કરશું? તો હવે એ ઓબ્વિયસલી એ એરરને કરેક્ટ કરવા માટે ફરીથી એનાલિસિસ ફેસ ઉપર જવું પડશે, એનાલિસિસ ફેસમાં કરેક્ટ કરવું પડશે અને એનાલિસિસ ફેસ એસઆરએસમાં ચેન્જ કરવા પડશે અને ફરીથી આપણે ડિઝાઇનિંગની અંદર જઈને કરેક્ટ કરવું પડશે. લેટ્સ કન્સિડર કોડિંગ ફેસ પર આવી ગયા છે અને એસઆરએસમાં આપણને કોઈ એરર મળે છે, તો હવે શું કરવું પડશે? તો અગેઇન ફરીથી આપણે, એટલે કે આપણે ફરીથી આપણે એનાલિસિસ ફેઝમાં જવું પડશે અને એને કરેક્ટ કરો અને ફરીથી આપણે ડિઝાઇનિંગ ફેઝમાં જવું પડશે. પછી ડિઝાઇનિંગ ફેઝમાં કરેક્ટ કરશું અને ફરીથી આપણે આવશું કોડિંગ પર અને બધી વસ્તુઓ આપણે કોડિંગની અંદર કરેક્ટ કરવી પડશે. એટલે કે જેમ જેમ ટાઈમ પ્રોગ્રેસ થાય છે, એટલે કે જેમ જેમ વધારે વધારે સોફ્ટવેર ડેવલપ કરતા જઈએ છીએ તેમ તેમ એના ફેઝિસમાં એન્ટર થતા જઈએ છીએ, એટલે કે લેટર ફેઝિસની અંદર જો એરર ડિટેક્ટ થાય છે, વેન ઇટ ઇઝ વેરી કોસ્ટલી ટુ રિકવર ફ્રોમ ધેટ એરર. અગેન આઈ રિપીટ, ઇટ ઇઝ વેરી કોસ્ટલી ફ્રોમ રિકવર ધ એરર. એટલે કે અર્લી ફેઝિસની અંદર બધી એરર ખબર પડી જાય તો લેટર ફેઝની અંદર એટલો કોસ્ટ આપણને એરર રિમૂવ કરવા માટે થશે નહીં, રાઈટ. ફોર એક્ઝામ્પલ, જો આપણે સિંગલ ટર્મ્સની વાત કરીએ, જો આપણને રિક્વાયરમેન્ટ્સ એનાલિસિસની ફેઝની અંદર એરર ખબર પડી જાય છે અને આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે આપણને એની અંદર આપણને પર પર્સન 1 hour થાય છે અને ટુ પર્સન યુઝ કરવા પડે છે કેમ કે એની અંદર એરર રિમૂવ કરવા માટે. પરંતુ હવે આપણે પહોંચી ગયા છે ડિઝાઇનિંગ ફેઝની અંદર, મે બી પોસિબલ આપણે ડિઝાઇનની અંદર 5 people યુઝ કરવા પડે અને બધા પીપલનો 1 hour કન્સિડર કરીએ તો આપણે 5 hours એની પાછળ કાઢવા પડે પર્ટિક્યુલર એરરને સોલ્વ કરવા માટે. ઇટ રિમૂવ ટુ ધ કોડિંગ ફેઝ. ફોર એક્ઝામ્પલ, એના અંદર આપણને 15 people યુઝ થાય છે એરરને રિમૂવ કરવા માટે. હવે તમે આ અહીંયા નંબર્સ લખેલા છે, એટલે કે એને ઓબ્ઝર્વ કરીએ કે એટલે કે રિક્વાયરમેન્ટ ફેઝની અંદર 2 hours ગયા, ડિઝાઇનિંગ ફેઝમાં 5 hours ગયા અને એટલે કે કોડિંગની અંદર 15 hours થયા. એટલે કે જો આપણે એક્સટર્નલ ટેસ્ટિંગ કરીએ છીએ અને એ જગ્યાએ આપણને એરર ડિટેક્ટ થાય છે તો એના જગ્યા માટે ફરીથી આપણે, એટલે મેબી આપણને પોસિબલ કે 100 hours પણ થઈ શકે એ પર્ટિક્યુલર એરર છે એને રિમૂવ કરવા માટે. એટલે કે એમ મેં ખાલી એક્ઝામ્પલ તમને આપ્યું છે, એની જગ્યાએ કોઈ પણ ચાર્જ અલગ અલગ હોય એ તમારે એરરને રિમૂવ કરવા માટે એ અલગ અલગ તમારે કોસ્ટ થાય છે. એટલે કે એક ફેઝની અંદર જો એરર આવે તો આગળના બધા ફેઝિસની અંદર પણ એરર રિમૂવ કરવી પડે. એટલે કે મે બી પોસિબલ કે વધારેમાં વધારે કોસ્ટ તમારે થઈ શકે છે માત્ર એરર રિમૂવ કરવા માટે. એટલે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે હાઈ ક્વોલિટી એસઆરએસ બનાવવાનો છે, એટલે કે જેમાં એરર બહુ જ ઓછી છે. એવું નથી કે એની અંદર એરર ન હોય, પણ એરર પણ હોઈ શકે, એટલે કે હ્યુમન વર્ક કરે એટલે કે એની અંદર એરર હોઈ શકે એમ. એટલે કે આપણે એવું કહી શકીએ કે હાઈ ક્વોલિટી એસઆરએસ કોને કહેવાય કે જેની અંદર ઓછામાં ઓછી એરર છે,
देखिए हाई क्वालिटी वालों जो एसआरएस से तो ए प्री रिक्विजिट तरीके आप सॉफ्टवेयर में वर्क कर सके इन्हें बेस लाइन आप चाली तो आप सॉफ्टवेयर की अंदर लेटर फेजिस अंदर एटली एरर आवशे नहीं। आपने अहियाँ जो नंबर्स लखेला है मीन्स के अहियाँ मैं तमने हमणां एक्जाम्पल आपेलू छे आप्युं के कोडिंग ना एटले अंदर एरर होय तो एटलो चार्ज थाय पण एवुं जरूर नथी एटलो ज थाय पण वधु पण थई शके छे एम तो जस्ट एक्जाम्पल। पण हवे आपणे एवुं कन्सिडर करीए के आ एक डॉक्युमेंट ज छे ने के एने बनावानी शुं जरूर छे एनी अंदर आपणे पॉइंट लखीशुं तो पण चालशे। पण नोट जो मोटू सॉफ्टवेर हशे जो कॉम्प्लिकेटेड सॉफ्टवेर हशे लार्ज सॉफ्टवेर हशे अने जो तमारी पासे प्रोपर एसआरएस नहीं होय तो तमे व्यवस्थित તમારો સોફ્ટવેર ઓછામાં ઓછા ટાઈમ ડ્યુરેશનની અંદર બનાવી શકશો નહીં એ વસ્તુ તમારે અહીંયા કન્સિડર કરવાની છે રાઈટ। એન્ડ ધ ફોર્થ પોઈન્ટ ઇઝ ધ હાઈ ક્વોલિટી એસઆરએસ રિડ્યુસ ધ ડેવલપમેન્ટ કોસ્ટ। અગેન આઈ રિપીટ હાઈ ક્વોલિટી એસઆરએસ રિડ્યુસ ધ ડેવલપમેન્ટ કોસ્ટ રાઈટ। એટલે કેમ આવું થશે પહેલું કે હમણાં જ આપણે લાસ્ટ પોઈન્ટમાં જોયું કે જો આપણે હાઈ ક્વોલિટી વાળો એસઆરએસ કન્સિડર કરીશું તો ફર્સ્ટ ઇન ટર્મ ઓફ ટાઈમ અને પીપલ ઓછો થશે એ તો આપણે ડિસ્કસ કર્યું હમણાં આગળ। એની સાથે સાથે આપણે જો હાઈ ક્વોલિટી વાળો એસઆરએસ યુઝ કરીએ છીએ તો એની ઇમ્પેક્ટ ક્યાં હોય છે તો કસ્ટમર સ્ટેટિફિકેશન ઉપર હશે, સિસ્ટમ વેલિડેશન પર હશે, પછી ક્વોલિટી ઉપર પણ પડે છે અને ડેવલપિંગ કોસ્ટ પર પણ એની ઇમ્પેક્ટ પડે છે। એટલે કે આપણે બધી હાઈ ક્વોલિટી માટે આપણે એસઆરએસ યુઝ કરી શકીએ। એટલે કે જો એસઆરએસ હાઈ ક્વોલિટીનો હશે તો તમને જો ડેવલપિંગ કોસ્ટ હશે એ ઘણી રિડ્યુસ થશે, જો હાઈ ક્વોલિટી વાળો એસઆરએસ હશે તો ડેવલપિંગ કોસ્ટ પણ ઘણી રિડ્યુસ થઈ શકશે। ફોર એક્ઝામ્પલ આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે આપણો જે એસઆરએસ છે એ હાઈ ક્વોલિટી એસઆરએસ છે રાઈટ। ન્યુ અબાઉટ અનફોર્ચ્યુનેટલી રિયલ વર્લ્ડની અંદર ડેટ ઇઝ ઇન્ડસ્ટ્રીની અંદર મોસ્ટ ઓફ ધ ટાઈમ એવો એક્સપેક્ટ આપણે નહીં કરી શકીએ કે એસઆરએસ હાઈ ક્વોલિટી જ હશે। બીકોઝ જ્યારે પણ કોઈ પણ કંપનીને સોફ્ટવેર ડેવલપ કરવા માટે મળે છે રાઈટ, તો એવું શું વિચારે છે કે કસ્ટમર્સને તો પહેલા જોઈએ છે વર્કિંગ ડેમો, તો રાઈટ, તો એના માટે કસ્ટમર્સ એનાથી કન્સર્ન્સ છે, એને તો દેખાવું જોઈએ કે આ સોફ્ટવેર થવા માંડ્યું છે। પણ જો એના માટે જો આપણે એનાલિસિસ કરતા હોય, ડિઝાઇનિંગ કરતા હોય, તો એ વખતે આપણે કસ્ટમરને કોઈ પણ વસ્તુ ડેવલપ થયેલી લાગશે નહીં, એટલે શું થશે કે ઇન્ડસ્ટ્રી શું કરે છે, ઇન્ડસ્ટ્રીઝ એસઆરએસ ની ઉપર એટલું ધ્યાન નથી આપતું, એટલે કે એસઆરએસ ઉપર ધ્યાન આપશે નહીં, એટલે કે હાઈ ક્વોલિટી એટલે ધ્યાન ના આપે, એટલે હાઈ ક્વોલિટી એસઆરએસ ન મળે, એટલે કે એને તો બધા ટાસ્ક ફીડઅપ કરવા છે રાઈટ। એટલે કે બધા ટાસ્ક ફીડઅપ કરવા હોય તો એસઆરએસ ઉપર ધ્યાન આપી શકશે નહીં, મીન્સ કે એસઆરએસ ની જે ક્વોલિટી હશે એ લો ક્વોલિટી હશે, ઇનકમ્પ્લીટ હશે, એના અંદર ઘણી બધી એમ્બિગ્યુલિટી હશે, એરર હશે રાઈટ। અને ઘણી વખત એવી બધી વસ્તુઓ અંદર એની અંદર સ્પેસિફાઈ કરેલી હશે કે જે એટલી એસેન્શિયલ હશે નહીં, જીટ ઇઝ અ નોન એસેન્શિયલ એક્ટિવિટી રાઈટ। હવે આ બધી વસ્તુઓ જે લો ક્વોલિટી એસઆરએસ ના લીધે જે ખોટું સમજેલા હતા, હવે આ બધી વસ્તુઓને કરેક્ટ કરવા માટે જે પણ ડેવલપમેન્ટ કોસ્ટ થાય છે એ ડેવલપમેન્ટ કોસ્ટ એક્ચ્યુઅલ કોસ્ટ કરતા વધી જાય છે રાઈટ સહ। આપણે એવું વિચારેલું હતું કે આપણે જે કોસ્ટ છે કટ કરવાની છે બાય એલિમિનેટિવ નોન એસેન્શિયલ એક્ટિવિટી, એટલે કે નોન એસેન્શિયલ એક્ટિવિટી કરવાની નથી, આપણે એવું વિચારેલું હતું। પણ લો ક્વોલિટી સોફ્ટવેર ના લીધે, લો ક્વોલિટી એસઆરએસ ના લીધે જે ઇનકમ્પ્લીટ છે, એમ્બિગ્યુટીઝ વાળું છે, એરર વાળું છે, એના લીધે આપણે જે એના લીધે જે સોફ્ટવેર રિલેટેડ બધી વસ્તુ સમજેલા હતા, મે બી પોસિબલ એ ખોટી સમજેલા હતા, એનાથી પ્રોબ્લેમ શું થયો કે ખોટી સમજવાને લીધે આપણે જે સોફ્ટવેર ડેવલપ કરીશું એના અંદર પણ ઘણા બગ્સ હશે, ઘણી બધી વસ્તુઓ ઇનકમ્પ્લીટ થશે રાઈટ। સો આપણે જે કોઈ જે સોફ્ટવેર બનેલો હશે હાઈ ક્વોલિટી વાળો સોફ્ટવેર બનશે નહીં, આનાથી ઓબ્વિયસલી કસ્ટમર સેટિસ્ફેક્શન મળશે નહીં, સિસ્ટમને વેલિડેશન કરવામાં ઘણા બધા પ્રોબ્લેમ આવશે, સોફ્ટવેર ફાઇનલ સોફ્ટવેરની ક્વોલિટી પણ સારી નહીં હોય અને જે ડેવલપમેન્ટ કોસ્ટ છે એ પણ વધી જશે, પછી
इन टर्म्स ऑफ टाइम कंसिडर करिए, के इन टर्म्स ऑफ मनी कंसिडर करिए, के इन टर्म्स ऑफ पीपल कंसिडर करिए, बाय द एंड आपनो डेवलपमेंट कॉस्ट वधी जशे। पण जो आपणे आपनो डेवलपमेंट कॉस्ट ने रिड्यूस करवो होय तो आपणे हाई क्वालिटी वाळो एसआरएस बनाववो पड़े। दीस इज अ सॉफ्टवेयर रिक्वायरमेंट्स। तो हाई क्वालिटी वालों सो एसआरएस बनावेलो हे तो आपणे जेटली वस्तुओं डिस्कस करी एमांथी घणी बधी वस्तुओं ओछी थई जशे, मीन्स घणी जग्या पर एनो इम्पेक्ट पड़शे अने आपणुं सॉफ्टवेर पण हाई क्वालिटी वालुं सॉफ्टवेर डिलीवर करी शकीशुं कस्टमर ने। अने आपणे खबर छे जो हाई क्वालिटी सॉफ्टवेर कस्टमर ने डिलीवर करीए तो कस्टमर पण सेटिस्फाई रहेशे, राइट। तो अहींया આપણે અહીંયા જોઈ કે નીડ્સ ઓફ એસઆરએસ, એસઆરએસ કેમ જરૂરી છે, એટલે કે એસઆરએસ ની નીડ્સ ને અહીંયા ચાર પાર્ટની અંદર ડિવાઈડ કરેલી છે। તો ફર્સ્ટ છે બેઝિક અગ્રીમેન્ટ, એટલે કે ક્લાયન્ટ અને ડેવલપર વચ્ચે લીગલ કોન્ટ્રાક્ટ તરીકે વર્ક કરે છે, કે જેના અંદર ક્લાયન્ટ્સે જે કાંઈ રિક્વાયરમેન્ટ્સ આપેલી હતી એ બધી ડિસ્ક્રાઇબ કરેલી છે, અને ડેવલપર જે બે કેપેબિલિટી સમજેલી છે, એટલે કે જેને જે સોફ્ટવેર માટે બનાવવાની છે એ બધી વસ્તુ આની અંદર સ્પેસિફાઈ કરેલી છે, અને ઓબ્વિયસલી અહીંયા તમારે એક એગ્રીમેન્ટ થયેલું હશે, અને જો લીગલ કોન્ટ્રાક્ટ હશે તો બંને પાર્ટીએ સાઇન કરેલો હશે, અને બંને પાર્ટી ત્યારે સાઇન કરશે કે જ્યારે બંને પાર્ટી કે વિધિન ધીસ અગ્રીમેન્ટ, બરાબર। સો બાય ધ એન્ડ હવે લાઈક કોઈ પણ ડિસ્ટ્યુબ થાય છે, કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, તો આપણે એ કોન્ટ્રાક્ટનો બેઝ લઈને આપણે બધી વસ્તુઓ ક્લિયર કરી શકીએ, પછી એ ક્લાયન્ટ સાઈડ હોય કે ડેવલપર સાઈડ હોય, રાઈટ। પછી સેકન્ડ છે એન એસઆરએસ પ્રોવાઈડ્સ અ રેફરન્સ ફોર વેલિડેશન ઓફ ધ ફાઈનલ પ્રોડક્ટ, એટલે કે વેલિડેશન માટે રેફરન્સ કન્સિડર કરવાનું છે ફાઈનલ પ્રોડક્ટ માટે, મીન્સ આપણે ચેક કરી શકતા હોવા જોઈએ કે જે પણ ક્લાયન્ટે રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈ કરેલી હતી એ બધી રિક્વાયરમેન્ટ્સ અહીંયા સેટિસ્ફાઈ થાય છે કે નથી થતી, રાઈટ। ડેવલપર ક્લાયન્ટને કન્વિન્સ કરવા માટે યુઝ કરશે, રાઈટ, બરાબર, કે તમે જે કીધેલું હોય અહીંયા બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરેલી છે, અને ક્લાયન્ટ અગર ચેક કરશે મેં જે ઓર્ડરમાં કીધેલું હતું એ જ પ્રમાણે સોફ્ટવેર મળેલું છે કે નથી મળ્યું, રાઈટ। સો તો બાય ધ એન્ડ આપણે એ સમજવાનું છે કે આપણું એસઆરએસ એ કરેક્ટ હોવું જોઈએ, તો જેના ઉપરથી આપણે કરેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરેલું હશે, અને કરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરેલું હશે તો જ બાય ધ એન્ડ આપણે એઝ અ વેલિડેશન ના રેફરન્સ તરીકે યુઝ કરી શકીએ, રાઈટ। થર્ડ પોઈન્ટ એ છે કે હાઈ ક્વોલિટી એસઆરએસ ઇઝ પ્રી રિક્વિસાઇટ તરીકે પણ કન્સિડર કરવાનું છે હાઈ ક્વોલિટી સોફ્ટવેર માટે। ઇટ મીન્સ આપણને ખબર છે કે જે પણ સોફ્ટવેર છે એની કોસ્ટ પર ઘણો ઇમ્પેક્ટ પડે છે, રાઈટ। તો ક્યારે તો એ વસ્તુ ક્યારે પોસિબલ થશે, આપણે જો ફર્સ્ટ ફેઝ ની અંદર જો એરર હશે અને એને ડિટરમાઇન કરી લેશું તો લેટર ફેઝિસ ની અંદર એ એરર ડિટેક્ટ થશે નહીં, જેવી રીતે આપણે ડિસ્કસ કરીએ પ્રમાણે। જો રિક્વાયરમેન્ટ ફેઝ ની અંદર વાત કરીએ તો એની અંદર જો એરર મળી જાય તો પર પર્સન એનો 3 hour 4 hour થતો હોય તો એની જગ્યાએ આપણે 2-3 person નો યુઝ કરીએ તો મે બી પોસિબલ કે એની કોસ્ટ પણ વધારે થશે, એટલે કે લેટર ફેઝ ની અંદર તમને જો એરર ડિટેક્ટ થાય એને એરર તમને મળે તો એને રિમૂવ કરવા માટે પણ એનો કોસ્ટ પણ વધુ હશે, અને એરરને રિમૂવ કરવી પણ ડિફિકલ્ટ બનશે, એટલે કે કોઈ પણ એરર છે એને રિમૂવ કરવા માટે પીપલ પણ વધારે જોઈશે, ટાઈમ પણ વધારે હશે, અને ઘણી વખત એવું થાય કે ડેવલપિંગ કરતા જે વરૂ એટલે કે એરર આવી છે એના માટે ઘણો બધો ટાઈમ આપણે કાઢવો પડે એવું પણ બને છે, બરાબર। ધેન ફોર્થ પોઈન્ટ એવો છે કે અ હાઈ ક્વોલિટી એસઆરએસ રિડ્યુસ એટલે કે ડેવલપમેન્ટ કોસ્ટ ને રિડ્યુસ કરી હોય તો આપણે શું કરવું પડે, તો કે હાઈ ક્વોલિટી વાળો એસઆરએસ બનાવવો પડશે, અને હાઈ ક્વોલિટી વાળો એસઆરએસ કઈ જગ્યા પર ઇમ્પેક્ટ કરશે, એટલે કે કસ્ટમર સેટિસ્ફેક્શન પર ઇમ્પેક્ટ કરશે, વેલિડેશન પર ઇમ્પેક્ટ કરશે, ક્વોલિટી ઓફ ફાઇનલ સોફ્ટવેર પર ઇમ્પેક્ટ કરશે, અને એમની સાથે સાથે એના ડેવલપમેન્ટ કોસ્ટ પર પણ ઇમ્પેક્ટ કરશે, રાઈટ। ધેટ વાય
That's why આપણે જે કઈ SRS બનાવીએ છીએ એવું વિચારવાનું છે કે આપણે એના અંદરથી નોન એસેન્શિયલ એક્ટિવિટી છે એને કાઢી નાખીએ કે જેનાથી આપણો ડેવલપમેન્ટ કોસ્ટ ઓછો હોય અને આપણે જો કોઈ આપણે જે કઈ સોફ્ટવેર ડેવલપર છે એ સ્પીડ અપ કરી શકે પણ ઇન્ડસ્ટ્રીઝની અંદર આ વસ્તુ કાયમ થતી નથી બીકોઝ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે પણ સોફ્ટવેર એન્જિનિયર્સ છે એવું વિચારે છે એ લોકો કે આપણે ફાસ્ટ ઓર મેનરની અંદર સોફ્ટવેર ડેવલપ કરી અને ક્લાયન્ટને આપવાનો છે અને એવું જો એવું વિચાર એ લોકો એવું વિચારે છે તો એવું થશે કે ફાસ્ટ ઓર મેનરની અંદર શોર્ટ ડ્યુરેશનની અંદર આપણે જો સોફ્ટવેર ડેવલપ કરી અને ક્લાયન્ટને આપવા માંગીએ છીએ તો એ વખતે એવું બને કે SRSની અંદર ધ્યાન આપીએ નહીં અને SRSની અંદર ધ્યાન નહીં આપીએ તો કાં તો એ ઇનકમ્પ્લીટ રહી જશે અને એની અંદર એની અંદર કન્ફ્યુઝન્સ રહી જશે એની અંદર એરર રહી જશે તો આપણું SRS લો ક્વોલિટીનું હશે અને લો ક્વોલિટી વાળું SRS હશે તો આગળ જતા બધા ફેઝિસની અંદર એરર આવશે અને બધા ફેઝિસમાંથી રિકવર કરતા કરતા ડેવલપમેન્ટ કોસ્ટ રિડ્યુસ થવાની જગ્યાએ ઇન્ક્રીઝ થઈ જશે રાઈટ. અહીંયા હતું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું કે SRS કેમ જરૂરી છે એ અહીંયા તમારો એટલે કે નીડ્સ ઓફ SRS અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે. કે હવે આપણે કશીક જોવાની છે કે અમારા SRS ની અંદર કઈ કઈ પ્રોપર્ટી સેટિસ્ફાય થયેલી હોવી જોઈએ તમારા સોફ્ટવેરની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ એ આપણે ડિસ્કસ કરવાનું છે અને વી નીડ ટુ ડિસ્કસ ધ 8 કેરેક્ટરિસ્ટિક ઓફ રિલેટેડ ટુ SRS એટલે કે કઈ કઈ કેરેક્ટરિસ્ટિક છે એટલે કે તમારા રોલ કયા કયા છે SRS ના તો એના ફર્સ્ટ છે કરેક્ટ એટલે કે કરેક્ટ એટલે કે જો SRS કરેક્ટ હશે ઇટ મીન્સ એ તમારા SRS ની અંદર રિક્વાયરમેન્ટ છે એ બધી રિક્વાયરમેન્ટ ઇન્ક્લુડ થયેલી હશે. લેટ સી ઇટ ઇઝ સેટિસ્ફાય હિયર કે ઇટ ઇઝ કરેક્ટ ઇન્સ્યોર ધેટ એટલે કે SRS કરેક્ટ ઇફ એવરી રિક્વાયરમેન્ટ ઇન્ક્લુડ ઇન ધ SRS રિપ્રેઝન્ટ સમ ટાઈમ રિક્વાયર ઇન ધ ફાઇનલ સિસ્ટમ એટલે કે ફાઇનલ સિસ્ટમની અંદર એટલે કે જો તમારા SRS ની અંદર કરેક્ટ હોય એટલે કે કરેક્ટ છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો એ શું ઇન્શ્યોર કરશે એટલે કે વોટ ઇઝ સ્પેસિફાય ઇઝ ડન કરેક્ટલી. અગર આઈ રિપીટ કરેક્ટનેસ ઇન્શ્યોર ધેટ વોટ ઇઝ ધ સ્પેસિફાય ઇઝ ડન કરેક્ટલી મીન્સ SRS ની અંદર જેટલી પણ વસ્તુઓ સ્પેસિફાય કરેલી છે એ બધી જ વસ્તુઓ કરેક્ટલી બનાવેલી છે એ આપણા સોફ્ટવેરની અંદર રાઈટ એ એટલે આપણા સોફ્ટવેરની અંદર જો SRS કરેક્ટ હશે તો આપણા સોફ્ટવેરની કરેક્ટનેસ પણ ચેક કરી શકીશું એટલે કે કરેક્ટનેસ ઇઝ ઇઝીયર પ્રોપરલી ટુ ડિટરમાઇન કેમ ઇઝીયર છે કેમ કે યુઝરી જે રિક્વાયરમેન્ટ આપણને આપેલી હતી એ રિક્વાયરમેન્ટ SRS ની અંદર બધું લખેલું છે ઇટ મીન્સ આપણી જે ફાઇનલ સિસ્ટમ ડેવલપ થશે એના અંદર એ બધી રિક્વાયરમેન્ટ હોવી જોઈએ રાઈટ. જો એ રિક્વાયરમેન્ટ ની અંદર જો બધી વસ્તુ હશે SRS ની અંદર તો આપણે કહી શકીએ કે આપણું SRS કરેક્ટ છે. જો બધી વસ્તુ આ ડિટરમાઇન કરી છે કે યુઝરે જે રિક્વાયરમેન્ટ આપેલી એ બધી રિક્વાયરમેન્ટ આપણા SRS ની અંદર સ્પેસિફાય કરેલી છે રાઈટ. જે શું રિપ્રેઝેન્ટ કરશે એ ફાઇનલ સિસ્ટમ ની અંદર કે કોઈના ફાઇનલ સિસ્ટમ ની અંદર કંઈક ને કંઈક વસ્તુ રિપ્રેઝેન્ટ કરશે. જો આટલી વસ્તુ આપણે ડિટરમાઇન કરી શકીએ એટલે કે આપણા સોફ્ટવેર ની અંદર આપણા સોફ્ટવેર ની કરેક્ટનેસ ડિટરમાઇન કરી શકીશું અને આપણે એમ પણ કહી શકીશું કે આપણો SRS કરેક્ટ છે એટલે કે SRS ની અંદર બધી રિક્વાયરમેન્ટ લખેલી છે બધી રિક્વાયરમેન્ટ રિપ્રેઝેન્ટ કરી છે જે ફાઇનલ સિસ્ટમ ની અંદર લખેલી જો ફાઇનલ સિસ્ટમ ની અંદર વર્ક કર બધું જ રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરેલી હશે બરાબર. સેકન્ડ છે કમ્પ્લીટ એન્ડ SRS ઇઝ અ કમ્પ્લીટ ઇફ એવરીથિંગ ધ સોફ્ટવેર ઇઝ સપોઝ્ડ ટુ ડુ ધ રિસ્પોન્સ ઓફ ધ સોફ્ટવેર ટુ ઓલ ક્લાસીસ ઓફ ધ ઇનપુટ એટલે કે તમે તમારા SRS ને કમ્પ્લીટ ત્યારે કહી શકો જ્યારે સોફ્ટવેરની અંદર જે કાંઈ વસ્તુ જરૂરી છે સોફ્ટવેર જે જે વસ્તુઓ કરવાની છે અને એમના રિસ્પોન્સીસની સાથે જેટલા પણ ઇનપુટ ડેટા છે એ બધી જ વસ્તુઓ જો તમે SRS ની અંદર સ્પેસિફાય કરેલી હશે તો તમે એમ કહી શકો કે તમારો SRS કમ્પ્લીટ છે રાઈટ. અને તમે કમ્પ્લીટનેસ ઇન્શ્યોર ધેટ એવરીથિંગ સ્પેસિફાઈડ ટ્રુલી એન્ડ એક્ઝેક્ટલી. અગેન આઈ રિપીટ કમ્પ્લીટનેસ શું સ્પેસિફાય કરે
કે જેટલી પણ વસ્તુ સ્પેસિફાઈ કરેલી છે એ બધી સાચી છે અને એક્ઝેક્ટલી છે. એ બધી વસ્તુઓ એક્ઝેક્ટલી સ્પેસિફાઈ કરેલી છે. એઝ ધેટ થિંગ ઇઝ કમ્પ્લીટનેસ ઇઝ હાર્ડ ટુ ડિટેક્ટ ઇન એબસન્ટ ઓફ સ્પેસિફિકેશન. એટલે કે આપણે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની, તમારે ધ્યાન રાખવાનું કે તમારે ડિટરમાઇન કરવું છે કે એસઆરએસ તમે જે બનાવ્યો છે કમ્પ્લીટ છે કે નહીં. એ આપણે ત્યારે જ કહી શકીએ જો તમે સોફ્ટવેરની અંદર સોફ્ટવેર જેટલી પણ વસ્તુ કરવાની છે એ બધી વસ્તુ એની અંદર સ્પેસિફાઈ કરવાની છે. સોફ્ટવેર જે કાંઈ રિસ્પોન્સીસ આપશે, અલગ અલગ ઇનપુટ ડેટાને, એ બધી વસ્તુ આપણે એની અંદર સ્પેસિફાઈ કરેલી છે, તો આપણે એવું કહી શકીએ કે આપણો SRS કમ્પ્લીટ છે, રાઈટ? અને એ કમ્પ્લીટ SRS પરથી આપણે ઓબ્વિયસલી એ સોફ્ટવેર ડેવલપ કરીશું. એ સોફ્ટવેર પણ કમ્પ્લીટ હશે, આપણે એવું એન્શ્યોર કરી શકીએ. ઇટ મીન્સ SRS ઇનકમ્પ્લીટ હશે તો આપણે એવું નહીં કહી શકીએ આપણું સોફ્ટવેર કમ્પ્લીટ છે. જો SRS કમ્પ્લીટ નહીં હોય તો આપણું સોફ્ટવેર પણ કમ્પ્લીટ નહીં હોય. જો SRS કમ્પ્લીટ ન હોય તો આપણું સોફ્ટવેર પણ ડેવલપ ન હોય, કેમ કે આપણે જે કોઈ સોફ્ટવેર ડેવલપ કર્યો છે એ SRS ઉપરથી ડેવલપ કરેલો છે. જો સોફ્ટવેર જ જો SRS જ કમ્પ્લીટ ન હોય તો તમારું સોફ્ટવેર પણ કમ્પ્લીટ થઈ શકે નહીં. એટલે આપણું SRS કેવું હોવું જોઈએ તો કમ્પ્લીટ હોવી જોઈએ. એ કોઈ પણ વસ્તુ મિસિંગ હોવી જોઈએ નહીં. એની અંદર બધી જ વસ્તુઓ એ ટુ જે વસ્તુઓ સ્પેસિફાઈ કરેલી હોવી જોઈએ. ધેટ ઇઝ સેકન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ SRS. Another is unambiguous. Ambiguity નો મીનિંગ શું થાય? એટલે અંદર કોઈક ને કોઈક વસ્તુઓ ખોટી ઇન્ટરપ્રિટ થયેલી છે, રાઈટ? unambiguous નો મીનિંગ શું થાય? unambiguous એટલે કે એની અંદર બધી વસ્તુ પરફેક્ટ થયેલી છે. એટલે કે એન SRS ઇઝ unambiguous if and only if every requirement state has one and only one interpreted. હમણાં જ મેં કીધું unambiguous નો મીનિંગ શું થાય, આપણે જે કઈ સ્પેસિફાઈ કરેલું છે એ બરાબર ઇન્ટરપ્રિટેડ કરેલું નથી. એટલે કે મારું જે SRS છે એ unambiguous છે, તે આપણે ત્યારે જ કહી શકે કે જેટલી પણ રિક્વાયરમેન્ટ્સ આપણે આપણા SRS ની અંદર સ્પેસિફાઈ કરેલી છે બધી રિક્વાયરમેન્ટ્સ નું ખાલી વન એન્ડ ઓનલી વન ઇન્ટરપ્રિટેશન છે. આ બધી રિક્વાયરમેન્ટ્સ પરથી આપણે કોઈ પણ એક જ મિનિંગ ડિટરમાઇન કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મેં SRS ની અંદર એવું સ્પેસિફાઈ કરેલું કે સિસ્ટમ મોસ્ટ પ્રોવાઈડ ધ સિક્યોરિટી ઇન ટર્મ્સ ઓફ ધ ડેટા સ્ટોરેજ. અગેન આઈ રિપીટ, મેં SRS ની અંદર એવું સ્પેસિફાઈ કરેલું છે કે યુઝરે એવી રિક્વાયરમેન્ટ આપેલી છે કે જે આપણા ડેટા સ્ટોર કરીએ છીએ એના રિલેટેડ સિક્યોરિટી પ્રોવાઈડ કરવાની છે. એના એટલે મેં SRS માં એવું સ્પેસિફાઈ કર્યું છે કે એટલે કે સિસ્ટમ મોસ્ટ પ્રોવાઈડ ધ સિક્યોરિટી ફોર ધ ડેટા સ્ટોરેજ. એટલે કે હું જે કઈ ડેટા સ્ટોર કરીશ એ મારે એમાં એની રિલેટેડ સિક્યોરિટી આપવાની છે. એટલે બરાબર, એટલે કે એનું હું એક્ઝેક્ટ મિનિંગ ઇન્ટરપ્રિટ કરી શકું બધી રિક્વાયરમેન્ટ્સ માટે. તો હું કહી શકું કે મારો SRS unambiguous છે. એમાં કોઈ પણ એની અંદર એમ્બિગ્યુઅસ નથી, એટલે કે અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી. અનધર થિંગ ઓફ ધ ઓબ્વિયસલી, આપણે જે કઈ રિક્વાયરમેન્ટ્સ લખીએ છીએ બધી રિક્વાયરમેન્ટ્સ નેચરલ લેંગ્વેજમાં લખીએ છીએ. મીન્સ આપણે જે લેંગ્વેજ બોલીએ છીએ આપણે એવી જ રીતે લખીએ છીએ. મીન્સ આઈધર હિન્દી, આઈધર ઇંગ્લિશ, ગુજરાતી, નાવ એવી જ લેંગ્વેજ યુઝ કરીએ છીએ. નાવ ધ થિંગ ઓફ ધ આવી લેંગ્વેજ યુઝ કરીએ છીએ. આપણી જે લેંગ્વેજ છે એની અંદર ઘણી બધી એમ્બિગ્યુટી છે. આપણે જે બોલીએ છીએ એ ઘણી વખત આપણે કંઈક બોલીએ છીએ અને ઓપોઝિટ પર્સન છે, એટલે કે સામેવાળો જે વ્યક્તિ છે એ બીજું સમજે છે. એનું ઇન્ટરપ્રિટેશન એવું હોતું નથી. મિસઇન્ટરપ્રિટેશન પણ પોસિબલ છે. જ્યારે આવું થાય ત્યારે એ જ વસ્તુઓ આપણા SRS ની અંદર પણ પ્રેઝન્ટ હોઈ શકે છે. બીકોઝ આપણે જે SRS લખીએ છીએ નેચરલ લેંગ્વેજની અંદર લખીએ છીએ, રાઈટ? અને નેચરલ લેંગ્વેજ યુઝ કરતી વખતે ઘણી વખત એવું થાય કે આપણું ઇન્ટરપ્રિટેશન અલગ હોય અને સામેવાળા વ્યક્તિ એટલે કે જે વસ્તુને આ જે વાંચે છે એનું ઇન્ટરપ્રિટેશન જગ્યા પણ અલગ હોય. એટલે આપણે જયારે SRS ને નેચરલ લેંગ્વેજની અંદર યુઝ કરીએ છીએ બહુ કેરફુલ લેવાનું છે કે આપણે જે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરીએ છીએ એ બધા સ્ટેટમેન્ટ ની અંદર કોઈ પણ એમ્બિગ્યુટી હોવી જોઈએ નહીં. અગેન આઈ રિપીટ, આપણે જયારે SRS લખીએ છીએ ઓબ્વિયસલી નેચરલ લેંગ્વેજ ની અંદર હશે, એટલે કે નેચરલ લેંગ્વેજ નું યુઝ કરીએ છીએ તો પણ આપણે કેરફુલ લખવા
હેલ્પફુલ લેવાનું છે કે આપણે જે સ્ટેટમેન્ટ લખીએ છીએ એની અંદર એમ્બિગ્યુટી હોવી જોઈએ નહીં. અને ઓબ્વિયસલી આપણે જો એમ્બિગ્યુટીને એવોઇડ કરવી હોય તો જે પણ ફોર્મલ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન લેંગ્વેજ છે એ રાઈટ એ પણ આપણે એની અંદર યુઝ કરવાની. ઓબ્વિયસલી જો ફોર્મલ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશનની અંદર યુઝ કરીશું તો એને અંદર લખવામાં ઘણા બધા એસેસ્ટ્રોસ એટલે કે બધાને જ વસ્તુ આવડતી હોતી નથી. અને ઓબ્વિયસલી ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ રિક્વાયરમેન્ટ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ અધર પર્સન રાઈટ. એટલે કે ઘણી વખત ફોર્મલ લેંગ્વેજ યુઝ કરી હોય તો સામેવાળા વ્યક્તિને ઘણી વખત સમજ ન પણ પડે. હમણાં જ તમને કીધું કે સિસ્ટમ મોસ્ટ રિક્વાયર્ડ સિક્યુરિટી ઓફ ધ ડેટા સ્ટોરેજ. એઝ અ ડેવલપર આપણે એનો મિનિંગ એવો લઈએ કે ડેટાબેઝમાં આપણે જે કંઈ ડેટા સ્ટોર કરીએ છીએ એની અંદર મારે સિક્યોરિટી મૂકવાની છે રાઈટ. મે બી પોસિબલ કે જે સામેવાળો વ્યક્તિ છે જે સેમ રિક્વાયરમેન્ટ વાંચે છે એનો મિનિંગ કંઈ બીજું હોય રાઈટ. એવું થવું જોઈએ નહીં. એટલે મેં અહીંયા પર્ટિક્યુલર ડેટા સ્ટોરેજનું યુઝ કરેલો છે. એટલે કે ઇટ ઇઝ અ કોમ્પ્યુટર લેંગ્વેજ, ફોર્મલ લેંગ્વેજ છે કે જ્યારે પણ આપણે કોમ્પ્યુટરની અંદર ડેટા સ્ટોર કરીએ છીએ ત્યારે ડેટા સ્ટોરેજનો યુઝ કરીએ છીએ. એટલે કે સિક્યુરિટી વર્ડ્સનો યુઝ કરેલો છે. સિક્યુરિટી બધા જ કોમ્પ્યુટર સિક્યુરિટી જે વર્ડ છે એ કોમ્પ્યુટર રિલેટેડ જ છે. એટલે કે આપણે આવા વર્ડ્સ યુઝ કરવા પડે. અને આવી રીતે પરફેક્ટ મિનરની અંદર સ્ટેટમેન્ટ લખીએ ત્યારે આપણું SRS અનએમ્બિગ્યુઅસ કહેવાશે. એટલે કે એની અંદર એમ્બિગ્યુટી હશે ને, ઇન્ટરપ્રિટેશન હશે ને, આપણે એવું કહી શકીએ રાઈટ. અનધર ઇઝ અ વેરીફાયેબલ. એટલે કે આપણું SRS કેવું હોવું જોઈએ? વેરીફાયેબલ હોવું જોઈએ. આપણું SRS વેરીફાયેબલ હોવું જોઈએ ત્યારે જ કહી શકીએ કે ઇફ એન્ડ ઓનલી ઇફ એવરી સ્ટેટ રિક્વાયર ઇઝ અ વેરીફાયેબલ. એટલે કે આપણે SRS ની અંદર 100 રિક્વાયરમેન્ટ સ્પેસિફાય કરી છે અથવા 1000 રિક્વાયરમેન્ટ સ્પેસિફાય કરેલી છે કે બધી રિક્વાયરમેન્ટ આપણે વેરીફાય કરી શકીએ તો જ આપણે એવું કહી શકીએ કે આપણો SRS વેરીફાયેબલ છે. પરંતુ જો એમનાથી થોડી રિક્વાયરમેન્ટ એવી થઈ કે આપણે વેરીફાય એ રિક્વાયરમેન્ટ નથી કરી તો આપણે એમ નહીં કહી શકીએ કે આપણો SRS વેરીફાયેબલ છે. તો આપણે એવું કહી શકીએ નહીં રાઈટ. રિક્વાયરમેન્ટ ઇઝ વેરીફાયેબલ ઇઝ there exists some cost effective process that can check whether the final software meets that requirements. As તમે requirements verifiable ક્યારે કહી શકો? જ્યારે તમારી પાસે એવી કોઈ પ્રોસેસ છે કે એની અંદર વેરીફાય કરી શકે ફાઈનલ સોફ્ટવેરની અંદર કે બધી રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ થઈ છે કે નહીં, બધી રિક્વાયરમેન્ટની એક્ઝિક્યુટિવ વન બાય વન જો વેરીફાય કરી શકીએ તો એમ કહી શકીએ કે SRS ની અંદર જેટલી પણ રિક્વાયરમેન્ટ લખેલી છે એ બધી વેરીફાય થઈ ગઈ છે. ધેટ્સ વાય અવોઇડ SRS ઇઝ અ વેરીફાયેબલ. જો હવે આ વસ્તુ કરવા માંગીએ છીએ તો શું એપ્લાય કરે છે? ધીસ એપ્લાયઝ ધ રિક્વાયરમેન્ટ શુડ હેવ ઇટ્સ અ લિટલ સબ્જેક્ટિવ એઝ પોસિબલ બીકોઝ સબ્જેક્ટિવ રિક્વાયરમેન્ટ આર ડિફિકલ્ટ ટુ વેરીફાય. અને જો અનએમ્બિગ્યુટી હશે રાઈટ તો આપણે એમ કહી શકીએ કે આપણો જો વેરીફાયેબલ કેપેબિલિટી છે SRS ની અંદર તો આપણે બીકમ ઇટ્સ અ વેરી ઇઝી SRS ની અંદર. જો ઓબ્વિયસલી વેરિફિકેશન ક્યારે કરી શકીએ? જ્યારે આપણે એને રિવ્યુ કરીએ ત્યારે રાઈટ. તો સો ધેટ થિંગ ઇઝ ઘણી બધી વસ્તુઓ ડિટેલમાં એક્સપ્લેન કરવા જોઈએ છે. એટલે કે સબ્જેક્ટિવ મેનરની અંદર એક્સપ્લેન કરવા જોઈએ. પણ એની અંદર ઘણી વખત એવું થઈ શકે કે જ્યારે આપણે સેન્ટેન્સ રિવ્યુ કરીએ ત્યારે એના રિવ્યુઝ ઘણા અલગ હોઈ શકે રાઈટ. જો આપણે લોંગ સેન્ટેન્સની જગ્યાએ આપણે શોર્ટ સેન્ટેન્સીસ એવા વર્ડ્સ નો વ્યવસ્થિત વર્ડ્સ નો યુઝ કરેલો હોય તો ઓબ્વિયસલી એ એટલું ડિફિકલ્ટ નહીં થાય વેરીફાય કરવા માટે. અને તમે લોંગ આન્સર વાંચો અને શોર્ટ આન્સર્સ વાંચો તો તમને પણ ખબર છે કે શોર્ટ આન્સર્સ તમે જલ્દીથી વેરીફાય કરી શકો છો અને જલ્દીથી સમજી શકો છો. લોંગ આન્સરને રીડ કરવા માટે પણ તમારે ટાઈમ જોશે અને એના માટે ઈચ અને એવરી સ્ટેટમેન્ટ્સને સમજવા માટે પણ ટાઈમ જોશે. જેટલા સ્ટેટમેન્ટ્સ વધારે હશે એટલું સમજવાનું તમારું થોડું ડીલે થશે, ડિફિકલ્ટ થશે. એટલે જ્યારે તમે કોઈ પણ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશનની અંદર રિક્વાયરમેન્ટ સ્પેસિફાય કરો છો ત્યારે એ રિક્વાયરમેન્ટ એટલી બધી રિક્વાયરમેન્ટ સબ્જેક્ટિવ હોવી જોઈએ નહીં.
અને જો સબ્જેક્ટિવ નહીં હશે તો ફોર્મલ લેંગ્વેજનો યુઝ કરેલો હશે તો એ એટલું ડિફિકલ્ટ નહીં બને. અને બીજી વસ્તુ કે વેરીફાયેબિલિટીની જો તમે અને તમારા SRSની અંદર રાખવી હોય તો એ ધ્યાન રાખવાનું કે તમે તમારા SRSની અંદર અનએમ્બિગ્યુટી રાખો છો. અનએમ્બિગ્યુટીનો મિનિંગ શું થાય? મિસઇન્ટરપ્રિટેશન હોવું જોઈએ નહીં. અને ઓબ્વિયસલી આપણા આપણા જો સેન્ટેન્સ સારા હશે તો મિસઇન્ટરપ્રિટેશન નહીં થાય. મિસઇન્ટરપ્રિટેશન નહીં થાય તો એમ્બિગ્યુટી નહીં હોય, અને એમ્બિગ્યુટી નહીં હોય તો આપણું બધી વસ્તુઓને સારી રીતે વેરીફાય કરી શકીશું, રાઈટ? અને વેરિફિકેશન કરવા માટે આપણે તો તમારે રિવ્યૂ કરવું પડે, રાઈટ? જો તમે પરફેક્ટલી રિવ્યૂ કરશો તો તમે એને પરફેક્ટલી વેરીફાય કરી શકો છો. અને એ વસ્તુ ધ્યાન રાખવાની કે રિવ્યૂનો મિનિંગ શું થાય, તો રિવ્યૂનો મિનિંગ એ થાય કે ડેવલપર એટલો વ્યવસ્થિત ચેક કરશે, ક્લાયન્ટ પણ એ સારું ચેક કરશે, અને એન્ડ યુઝર્સ જે છે એ પણ SRS ચેક કરી શકશે. એટલે કે ત્રણે ત્રણ જેટલા ડિફરન્ટ પાર્ટીઝ છે એ બધી પાર્ટીઝ તમારા SRS ને વાંચશે અને ચોક કરશે અને ચેક કરશે અને રિવ્યુ કરશે. એટલે કે તમારો SRS બધાને સમજ પડે એવો હોવો જોઈએ તો જ SRS ને વેરીફાય કરી શકે. મીન્સ તમારું એ ધ્યાન રાખવાનું છે કે તમારો SRS એવો બનાવવાનો કે જે કોઈ પણ વ્યક્તિ XYZ કોઈ પણ પર્સન એ રીડ SRS બરાબર, એન્ડ ધેટ પર્સન ઇઝ ઇઝીલી એબલ ટુ રિવ્યુ ઓફ ધ ઓલ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ પ્રેઝન્ટ ઇન SRS. એ બધી રિક્વાયરમેન્ટને સારી રીતે સમજીને એના રિલેટેડ રિવ્યુ આપી શકે છે. તો તમારા SRS ને તમે એમ કહી શકો કે તમે એને વેરીફાયેબલ ગણી શકો, એ વેરીફાય થયેલું છે એવું તમે એ જગ્યા પર ગણી શકો છો, રાઈટ? સો ધીટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ SRS ઇઝ અ વેરીફાયેબલ. અને ધર ઇઝ અ ફાઇસ ઇઝ અ કન્સિસ્ટન્સ. કન્સિસ્ટન્ટ નો મિનિંગ શું થાય? એટલે કે SRS કન્સિસ્ટન્ટ ઇફ ધેર ઇઝ નો રિક્વાયરમેન્ટ દેટ કન્ફ્લિક્ટ વિથ અનધર, રાઈટ? એટલે અહીંયા બે રિક્વાયરમેન્ટ્સ એ એકબીજા સાથે કન્ફ્લિક્ટ થવી જોઈએ નહીં. જો તમારા SRS ની અંદર એક પણ રિક્વાયરમેન્ટ એવી નથી કે જે કન્ફ્લિક્ટ થાય છે તો તમે એમ કહી શકો કે તમારા SRS કન્સિસ્ટન્સ છે, રાઈટ? ઘણી વખત શું થાય કે ધોઝ રિક્વાયરમેન્ટ આર ડિફરન્ટ કેન બી, પણ ટર્મિનોલોજીસ એવું આપણે યુઝ કરી લીધી હોય કે જેના પરથી આપણે એવું એટલે જેના પરથી આપણો SRS ઇનકન્સિસ્ટન્ટ બની જાય. ફોર એક્ઝામ્પલ, ધ ડિફરન્સ રિક્વાયરમેન્ટ મે યુઝ ધ ડિફરન્ટ ટર્મ્સ, ધ સેમ ઓબ્જેક્ટ્સ, બરાબર? એટલે શું, ડિફરન્ટ રિક્વાયરમેન્ટ મે યુઝ ડિફરન્ટ ટર્મ ટુ રિફરન્સ રેફર ટુ ધ સેમ ઓબ્જેક્ટ. એટલે કે તમારા રિક્વાયરમેન્ટ્સને એટલે ડિફરન્ટ લખો છો, તમે જે પણ રિક્વાયરમેન્ટ સ્પેસિફાય કરો છો એ રિક્વાયરમેન્ટ્સની અંદર તમારી ટર્મિનોલોજી એવી યુઝ કરવાની છે કે એ વસ્તુ બધી વસ્તુઓ પર્ટિક્યુલર એન્ટિટીને જ રિફર કરે, રાઈટ? એવું નથી કરવાનું કે તમે બે રિક્વાયરમેન્ટ એક જ વસ્તુઓ માટે હોય. ફોર એક્ઝામ્પલ, તમે એવું લખો છો કે સિસ્ટમ મોસ્ટ પ્રોવાઈડ ધ ઓથેન્ટિકેશન ઓફ ધ ફંક્શનાલિટી, રાઈટ? અને તમે બીજું એવું લખો છો કે સિસ્ટમ મોસ્ટ પ્રોવાઈડ ધ લોગિંગ ફંક્શનાલિટી. એટલે આ બધા બંને રિક્વાયરમેન્ટ કન્ફ્લિક્ટ થાય એવું તમે કહી શકો. બીકોઝ તમે લોગિન કરો છો એનો મિનિંગ જ એવો થાય કે તમે ઓથેન્ટિકેશન આપ્યું છે. અગેન આઈ રિપીટ, આવી કોઈ રિક્વાયરમેન્ટ તમે લખો છો કે સિસ્ટમ મોસ્ટ પ્રોવાઈડ ધ લોગિન ફંક્શનાલિટી, સિસ્ટમ મોસ્ટ પ્રોવાઈડ ધ ચેન્જ પાસવર્ડ ફંક્શનાલિટી. તમે સાથે સાથે એવું પણ લખો છો કે સિસ્ટમ મસ્ટ પ્રોવાઈડ ધ ઓથેન્ટિકેશન પ્રોવાઈડ ધ ફંક્શનાલિટી. એટલે કે ઓથેન્ટિકેશન તો ત્યારે જ કહેવાય કે જ્યારે યુઝર લોગિન કરી શકે. તો આ બધું આ બંને રિક્વાયરમેન્ટ કન્ફ્લિક્ટ કરે છે એમ તમે કહી શકો, બરાબર? એટલે કે બંને અંદર એક જ ટર્મિનોલોજીનો યુઝ થાય છે, બરાબર? તો આને શું કહેવાય? તો આજે એક્ઝામ્પલ આપેલું છે, બરાબર? તો એ શું થયું? કન્ફ્લિક્ટ થયું એવું તમે કહી શકો છો, બરાબર? તમે જો એવું વધારે પડતું કોમ્પ્લિકેટેડ બનાવો છો, એટલે કે જેના પરથી કોન્ફ્લિક્ટ ઉભા થાય છે, તો એ જગ્યા પર તમારો SRS કન્સિસ્ટન્સ રહેશે નહીં. તમારો એ જગ્યા પર તમારો SRS ઇનકન્સિસ્ટન્ટ બની જશે. જો તમારો SRS ઇનકન્સિસ્ટન્ટ છે તો એ તમારે એટલે કે તમારો મેજર પ્રોબ્લેમ અરાઇઝ કરી શકશે. તો તમારે અહીંયા એ વસ્તુ ધ્યાન આપવાનું છે કે તમારા SRS ની અંદર કન્ફ્લિક્ટ હોવા જોઈએ નહીં. એટલે કે જો તમારું રિક્વાયરમેન્ટ જો SRS કન્ફ્લિક્ટ હશે નહીં તો રિક્વાયરમેન્ટ કન્ફ્લિક્ટ હશે નહીં તો તમારો SRS કયો બની જશે? કન્સિસ્ટન્ટ બની જશે, બરાબર? અનધર ઇઝ અ
रैंक अनदर इज अ रैंक फॉर इम्पोर्टेंट लाइक सिक्स जे छे ए छे रैंक ऑफ द फॉर द इम्प्लीमेंट के ऑल रिक्वायरमेंट्स फॉर द सॉफ्टवेयर आर नॉट इक्वल इम्पोर्टेंस એટલે કે આપણને પણ ખબર છે કે બધી રિક્વાયરમેન્ટ આપણા સોફ્ટની અંદર ઇક્વલ હોતી નથી ઘણી રિક્વાયરમેન્ટ ક્રિટિકલ હોય છે ઘણી રિક્વાયરમેન્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે પણ અને ઘણી રિક્વાયરમેન્ટ એવી પણ હોય છે જે ક્રિટિકલ જેટલી ઇમ્પોર્ટન્ટ હોતી નથી મીન્સ તમે તમારા એસઆરએસની અંદર જે પણ રિક્વાયરમેન્ટ સ્પેસિફાય કરો છો એ બધી રિક્વાયરમેન્ટની ઉપર તમે ઇમ્પોર્ટન્સ પર इम्पोर्टन्स पण स्पेसिफाई करता होवा जोईए कि कई क्रिटिकल छे कई इम्पोर्टन्ट छे अने कई एटली क्रिटिकल नथी कई एटली इम्पोर्टन्ट नथी मीन्स घणी रिक्वायरमेंट्स एवी होय के ज्यां सुधी आ ए रिक्वायरमेंट्स एवी होय के ज्यां सुधी आपणे फुलफिल नहीं करीए त्यां सुधी आपणे बीजी रिक्वायरमेंट्स ने पण फुलफिल करी शकीए नहीं मीन्स धोज आर क्रिटिकल रिक्वायरमेंट्स એટલે કે જેનું એવી રિક્વાયરમેન્ટ્સ હોય કે જેનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ છે તો એની રેન્ક આપી શકતા હોવા જોઈએ જે ક્રિટિકલ હોય એને પણ તમે એને પણ રેન્ક આપી શકતા હોઈએ તો શું થશે કે બધી રિક્વાયરમેન્ટ્સનું ઇમ્પોર્ટન્સને બધી જ રિક્વાયરમેન્ટનું ઇમ્પોર્ટન્સ ઇન્ડિકેટ કરી દીધું છે એમ એટલે કે જેટલી રિક્વાયરમેન્ટનું ઇન્ડિકેટ કરેલું હોય તો આગળ જતા બધા ફેઝિસની અંદર બીજા જે ડેવલપર છે બીજા પીપલ્સ છે બીજા સોફ્ટવેર એન્જિનિયર્સ છે એ ઇઝીલી ડિટરમાઇન કરી શકશે કે કઈ રિક્વાયરમેન્ટ પર વધારે ધ્યાન દેવાનું છે અને કઈ રિક્વાયરમેન્ટ પર પછી ધ્યાન આપવાનું છે એમ એટલે કે બીકોઝ ઇટ ઇઝ કઈ ક્રિટિકલ રિક્વાયરમેન્ટ છે અને એ ફૂલફિલ નહીં કરી શકશું તો બીજી રિક્વાયરમેન્ટ્સને પણ ફૂલફિલ કરી શકીએ નહીં બરાબર એટલે કે તમારા એસઆરએસની અંદર એ રિક્વાયરમેન્ટ એ રીતે સ્પેસિફાઈ કરેલી છે કે એના ઉપરથી તમે ઇમ્પોર્ટન્સ તેનું ડિફાઈન કરી શકો ઇન્ડિકેટ કરી શકો તમે એને રેન્કિંગ આપી શકો એકોર્ડિંગ ટુ ધ ઇમ્પોર્ટન્સ તો તમે એમ કહી શકો કે તમારા એસઆરએસની અંદર રેન્ક ફોર ઇમ્પોર્ટન્સ કેરેક્ટરિસ્ટિક પર ઇમ્પોર્ટ કરેલી છે ઓબ્વિયસલી એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે બધી રિક્વાયરમેન્ટ્સ એક જેવી નથી હોતી જે રિક્વાયરમેન્ટ્સ એવી હોય કે પહેલા ફૂલફિલ કરવી જરૂરી છે તો આર ક્રિટિકલ રિક્વાયરમેન્ટ્સ કે પહેલા ફૂલફિલ કરવી પડે કે આપણા એસઆરએસની અંદર બધી રિક્વાયરમેન્ટ્સ રિલેટેડ આપણે રેન્કિંગ આપી શકતા હોવા જોઈએ એકોર્ડિંગ ટુ ધ ઇમ્પોર્ટન્સ જો આપણે એ વસ્તુ કરી શકીએ આપણે એમ કહી શકીએ કે આપણા એસઆરએસની અંદર એકોર્ડિંગ ટુ ધ ઇમ્પોર્ટન્સ આપણે એનું રેન્કિંગ આપેલું છે રાઈટ એટલે કે નેક્સ્ટ છે મોડિફાયેબલ એટલે કે એસઆરએસ મોસ્ટલી કેવું હોવું જોઈએ મોડિફાયેબલ હોવું જોઈએ એટલે કે મોડિફાયેબલ એટલે આપણે એસઆરએસને ચેન્જ કરતા હોવા જોઈએ અને ચેન્જીસ પણ એ રીતે હોવા જોઈએ કે આગળ જતા આપણું એસઆરએસ ઇનકન્સિસ્ટન્ટ નહીં બની જાય અગેન આઈ રિપીટ આપણે જે કઈ એસઆરએસ ડેવલપ કરીએ છીએ એ મોડિફાયેબલ હોવું જોઈએ અને મોડિફાયેબલ મીન્સ આપણે એને ચેન્જ કરી શકતા હોવા જોઈએ પણ ચેન્જ કરતી વખતે એવી રીતે આપણે મોડિફાયેબિલિટી નથી આપવાની કે જે આગળ જતા ઇનકન્સિસ્ટન્સી બની જાય મીન્સ જ્યારે આપણે મોડિફિકેશન કરીએ છીએ ત્યારે એ રીતે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે કમ્પ્લીટનેસ આપવાની છે અને કન્સિસ્ટન્સી પણ આપવાની છે નાવ થિંગ ઓફ દેટ આપણે જ્યારે એસઆરએસ લખીએ છીએ ઓબ્વિયસલી ત્યારે ઇટરેટિવ પ્રોસેસ એટલે કે ઇટરેટિવ પ્રોસેસ મીન્સ એકની એક વસ્તુ ઘણી વખત આપણે જ્યારે કરીએ છીએ લૂપિંગ કન્સ્ટ્રક્શન કરીએ છીએ એટલે કે ઇટરેટિવ પણ કહીએ છીએ ઇટરેશન્સ પણ કહીએ છીએ એટલે કે એકની એક વસ્તુ ઘણી વખત કરીએ છીએ મીન્સ જ્યારે પણ એસઆરએસ લખીએ છીએ તો આપણે ઇટરેટિવ પ્રોસેસ કહી શકીએ રાઈટ આપણે જ્યારે પણ સિસ્ટમ રિલેટેડ રિક્વાયરમેન્ટ્સ લખીએ છીએ તો એક એવું પણ બને ઘણી વખત એવું બને કે એકની એક વસ્તુ ફરીથી રિપીટ થતી હોય અને એકની એક રિક્વાયરમેન્ટનું સેન્ટેન્સ પણ આ રીતે કરીએ તો વધારે સારું એસઆરએસ બની શકીએ એટલે કે જે રિક્વાયરમેન્ટ લખેલી છે એના કરતા આ રીતે લખશું તો વધારે સારું લાગશે એના માટે તમારે મોડિફાય કરવું પડશે એટલે તો પણ તમે કરી શકશો રાઈટ મીન્સ ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ એટલે આપણે એસઆરએસ ની અંદર આપણે એ જગ્યાએ મોડિફિકેશન કરો છો ત્યારે મે બી પોસિબલ કે એની ઇફેક્ટ બીજી જગ્યા પર આવે તો આપણે એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે જો આપણે એક જગ્યા પર મેઇન રિક્વાયરમેન્ટ હતી એવી એને મોડિફાઈ કરી તો એની ઇફેક્ટ બીજા પર આવતી હતી આપણે એને પર એને મોડિફાઈ નહીં કરીએ તો આપણો એસઆરએસ કન્સિસ્ટન્સ રહેશે નહીં ઘણી વખત એવું પણ થાય આપણે એક રિક્વાયરમેન્ટ એક
અને એ રિક્વાયરમેન્ટ સેશન એમાં પણ સ્પેસિફાઈ કરેલી છે અને બીની અંદર પણ સ્પેસિફાઈ કરેલી છે. સેશન એ એડમિન માટે હતું અને બીજું એ યુઝર માટે હતું. એ બંનેની અંદર સેમ ટુ સેમ લખેલું છે એવું પણ બની શકે છે. એટલે કે એમાં એવું લખું છું કે લોગિન વિથ ડન વિથ ધ ઈમેલ, એટલે કે યુઝરને લોગિન જ કન્સિડર કરવાનું છે. ત્યારે એવું નહોતું, પહેલા આપણે એવું હતું કે ખાલી એક વર્ડ લખતા હતા તો પણ ચાલતું હતું મેઇલની અંદર, અને પાછળથી રિક્વાયરમેન્ટ એવી આવે કે યુઝરની અંદર ઈમેલ કન્સિડર કરવાનું છે. એટલે કે લોગિનની પોર્શનાલિટી એડમિનમાં પણ હતી અને યુઝરમાં પણ હતી. એડમિનમાં રિક્વાયરમેન્ટ ચેન્જ કરી નાખી કે એની અંદર યુઝરની શું કન્સિડર કરવાનું છે, ઈમેલ. પરંતુ યુઝર જે ટાઈપ હતું એની અંદર ચેન્જ કરવાનું ભૂલી ગયા છીએ. તો એ વસ્તુને એ જગ્યા પર મોડિફાઈ નથી કર્યું, તો ઇટ મીન્સ હવે શું થશે, મારું SRS ઇનકન્સિસ્ટન્સ બની જશે. બીકોઝ મેં એક જગ્યા પર ચેન્જ કર્યું પણ બીજી જગ્યા પર ચેન્જ કરવાનું રહી ગયું. તો આવું થવું જોઈએ નહીં. જો આવું થશે તો તમારો જો SRS મોડિફાયેબલ બનાવો છો, એ મોડિફાયેબલ કેરેક્ટરિસ્ટિક્સના લીધે તમારો SRS મે બી પોસિબલ કે ઇનકમ્પ્લીટ બની જાય, કાં તો ઇનકન્સિસ્ટન્સ પણ બની શકે છે. જ્યારે પણ આવું પણ SRS ની અંદર મોડિફિકેશન કરો છો, તમારા SRSના સ્ટ્રક્ચરને સ્ટાઇલને બધાને ધ્યાનમાં રાખી અને પછી તમારે મોડિફાઈ કરવાનો છે SRSમાં, એ પણ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. મીન્સ કે જ્યારે પણ આપણે SRS મોડિફાયેબલ કેરેક્ટરિસ્ટિક્સને ડિસ્કસ છીએ, ત્યારે એ જગ્યા પર એ ધ્યાન રાખવાનું છે કે એક જ રિક્વાયરમેન્ટ એવી છે કે જેની ઇફેક્ટ બીજા પર પડે છે, ત્યારે એની અંદર કંઈ પણ મોડિફાઈ કરીએ તો જ્યાં એની ઇફેક્ટ પડતી હોય ત્યાં પણ મોડિફિકેશનની જરૂર હોય ત્યાં પણ આપણે મોડિફિકેશન કરવું જોઈએ. એ પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે જો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેક્શન આપણે ડિવાઈડ કરેલા છે SRSની અંદર, કે જે SRSની અંદર કે જે યુઝરને રિપ્રેઝન્ટ કરે છે, અને મે બી પોસિબલ કે બંને જગ્યા પર સેમ રિક્વાયરમેન્ટ આપણે સ્પેસિફાઈ કરેલી છે, અને જો એમાં ચેન્જીસ આવે છે, એમાં જો મોડિફિકેશન આવે છે, તો આપણે બંને જગ્યા પર ચેન્જીસ કરવાનું છે, આપણે ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ? નહીતર શું થશે કે આપણો SRS કમ્પ્લીટ નહીં બને, ઇનકન્સિસ્ટન્સ રહેશે, અને એવો જો SRS હશે તો એ બીજા પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ કરી શકે છે. અને મોડિફાઈ કરતી વખતે જે પણ આપણે સ્ટ્રક્ચર્સ લીધેલું છે, જે પણ સ્ટાઇલ્સ યુઝ કરેલી છે SRS લખવા માટે, એ પણ યુનિક રહેવી જોઈએ, એમાં કંઈ ચેન્જીસ હોવા જોઈએ નહીં, રાઈટ? સો ધીસ ઇઝ અ મોડિફાયેબલ કેરેક્ટરિસ્ટિક ઓફ SRS. અનધર ઇઝ અ ટ્રેસેબલ, ધીસ ઇઝ અ લાસ્ટ વન, ઇઝ અ ટ્રેસેબલ. ટ્રેસેબલ નો મીનિંગ શું કહી શકો કે એન SRS ઇઝ અ ટ્રેસેબલ ઇફ અ ઓરિજિનલ ઓફ ધ ઈચ ઓફ ઇટ્સ રિક્વાયરમેન્ટ ઇઝ ક્લિયર. એટલે કે જે SRSની અંદર જે કાંઈ રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈ કરેલી છે, એ રિક્વાયરમેન્ટ્સ એ કેમ ઊભી થઈ, જો એ ક્લિયર હશે, ઇટ મીન્સ તમે એમ કહી શકો કે તમારો SRS કેવો છે, તો ટ્રેસેબલ છે. હવે ટુ ટાઈપ્સ ઓફ ટ્રેસેબિલિટી, ફોરવર્ડ ટ્રેસેબિલિટી અને બેકવર્ડ ટ્રેસેબિલિટી. હવે ફોરવર્ડ ટ્રેસેબિલિટી અને બેકવર્ડ, એટલે ફોરવર્ડ ટ્રેસેબિલિટી ક્યારે કહી શકો, મીન્સ ડેટ ઈચ રિક્વાયરમેન્ટ શુડ બી ટ્રેસેબલ ટુ ધ સમ ડિઝાઇન ઓર કોડ એલિમેન્ટ. કે SRSની અંદર તમે જે પણ રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈ કરેલ છે, એ તમે ક્યાં સુધી ટ્રેસ કરી શકતા હોવા જોઈએ, ડિઝાઇનિંગની અંદર અને કોડિંગની અંદર, એ બધી જગ્યા પર એવું ટ્રેસ તમે કરી શકતા હોવા જોઈએ, એ તમે લિંક એવી રીતે લિંક કરી શકતા હોવા જોઈએ. ધેટ ઇઝ અ ફોરવર્ડ ટ્રેસેબિલિટી, એટલે કે એનાલિસિસમાંથી ડિઝાઇન અને ડિઝાઇનમાંથી કોડિંગ એવું. બેકવર્ડ ટ્રેસેબિલિટીનો મિનિંગ શું થશે, ધેટ ઇટ શુડ બી પોસિબલ ટ્રેસ ધ ડિઝાઇન એન્ડ કોડ એલિમેન્ટ્સ ટુ બી રિક્વાયરમેન્ટ. એટલે કે ડિઝાઇન અને કોડ પરથી તમે રિક્વાયરમેન્ટને તમે ટ્રેસ કરી શકતા હોવા જોઈએ. જો બંને વસ્તુ આપણે જો પ્રોવાઈડ કરીએ છીએ, ધીસ ઇઝ અ ફોરવર્ડ ટ્રેસેબિલિટી એન્ડ બેકવર્ડ ટ્રેસેબિલિટી, તો ઇટ મીન્સ તમે એમ કહી શકો કે ટ્રેસેબિલિટી વિલ હેલ્પ ઓફ ધ વેરિફિકેશન એન્ડ વેલિડેશન. અગેન આઈ રિપીટ, જો તમે આ બંને ટાઈપનું ટ્રેસેબિલિટી આપણે પ્રોવાઈડ કરો છો, તમે ફોરવર્ડ અને બેકવર્ડ ટ્રેસેબિલિટી, તો તમે એમ કહી શકો કે આ તમે જે ટ્રેસેબિલિટી કેરેક્ટરિસ્ટિક જે છે એ વેરીફાયેબલ અને વેલિડેશન એ આપણને હેલ્પ કરશે. અગેન આઈ રિપીટ, ટ્રેસેબલનો મિનિંગ શું થાય કે તમે જેટલી પણ રિક્વાયરમેન્ટ્સ આપણા SRSની અંદર સ્પેસિફાઈ કરેલી છે, એ બધાનું ઓરિજિન
ઓરિજિન મીન્સ આપણી રિક્વાયરમેન્ટ કેમ કરી એ ક્લિયર હોવું જોઈએ, રાઈટ? હવે આપણે હવે ટુ ટાઈપ્સ ઓફ ટ્રેસેબિલિટી, ફોરવર્ડ ટ્રેસેબિલિટી એન્ડ બેકવર્ડ ટ્રેસેબિલિટી. ફોરવર્ડ ટ્રેસેબિલિટી નો મીનિંગ શું થાય? તો તમે જે રિક્વાયરમેન્ટ પરથી તમે ડિઝાઇન અને કોડિંગ તમે લિંક કરી શકતા હોવા જોઈએ, તમે એને ટ્રેસ કરી શકતા હોવા જોઈએ. ધીટ ઇઝ અ ફોરવર્ડ ટ્રેસેબિલિટી. અને બેકવર્ડ ટ્રેસેબિલિટી નો મીનિંગ શું થાય? કે ડિઝાઇન કે કોડિંગ માંથી તમે ડાયરેક્ટ તેને રિક્વાયરમેન્ટ સુધી ખેંચી શકતા હોવા જોઈએ, તમે રિક્વાયરમેન્ટ સુધી પહોંચી શકતા હોવા જોઈએ, તમે એને લિંક કરી શકતા હોવા જોઈએ, ટ્રેસ કરી શકતા હોવા જોઈએ. એને તો તમે બેકવર્ડ ટ્રેસેબિલિટી કહી શકો. બીકોઝ ડિઝાઇન અને કોડ પરથી તમે પાછા એનાલિસિસ પહોંચાવો છો અને આ ટ્રેસેબિલિટી ફીચર તમારા SRS ની અંદર મૂકશો, તો તમે મિસ એમ કહો છો કે વેરિફિકેશન અને વેલિડેશન ની અંદર હેલ્પ થશે, રાઈટ? So students, these are the different characteristics of the SRS. There are the 8 different characteristics. First is a correct. તમારે SRS ની અંદર બધી રિક્વાયરમેન્ટ ઇંગ્લિશ થયેલી હોવી જોઈએ. સેકન્ડ ઇઝ અ કમ્પ્લીટ, એટલે કે તમારા સોફ્ટવેર શું કરવાનું છે અને બધા ઇનપુટને રિસ્પોન્સ આપશે એ બધી વસ્તુ અહીંયા સ્પેસિફાય કરેલી હોવી જોઈએ. થર્ડ ઇઝ અ અનએમ્બિગ્યુઅસ. અનએમ્બિગ્યુઅસ મીન્સ એક રિક્વાયરમેન્ટનું એક જ ઇન્ટરપ્રિટેશન હોવું જોઈએ, એક કરતા વધારેનો મિનિંગ થવો જોઈએ નહીં. ફોર્થ ઇઝ અ વેરીફાયેબલ. વેરીફાયેબલ નો મિનિંગ શું થાય? કે તમે જેટલી પણ રિક્વાયરમેન્ટ સ્પેસિફાય કરેલી છે એ બધી રિક્વાયરમેન્ટ તમે બધી વેરીફાય કરી શકતા હોવા જોઈએ, મીન્સ ચેક કરતા હોવા જોઈએ. ધેટ મીન્સ વેરીફાયેબલ. ફિફ્થ ઇઝ અ કન્સિસ્ટન્ટ મીન્સ કે તમારી રિક્વાયરમેન્ટ ની અંદર કન્ફ્લિક્ટ થવું જોઈએ નહીં, એટલે કે રિક્વાયરમેન્ટ એકબીજાની સાથે કન્ફ્લિક્ટ થવી જોઈએ નહીં. ધેટ મીન્સ કન્સિસ્ટન્સી. સિક્સ ઇઝ અ રેન્ક ફોર ઇમ્પોર્ટન્સ. ની અંદર શું આવશે? કે તમે જેટલી પણ રિક્વાયરમેન્ટ આપેલી છે SRS ની અંદર એનું એકોર્ડિંગ ટુ ઇટ્સ ઇમ્પોર્ટન્સ એનું તમે રેન્કિંગ આપતા હોવા જોઈએ. સેવન્થ ઇઝ અ મોડિફાયેબલ. મોડિફાયેબલ મીન્સ કે તમારા SRS ની અંદર જે કઈ રિક્વાયરમેન્ટ આપેલી છે, જે કઈ રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈ કરેલી છે એ તમે ચેન્જ કરી શકતા હોવા જોઈએ, મોડિફાઈ કરી શકતા હોવા જોઈએ. રાઈટ. ટેન એટ ઇઝ અ ટ્રેસેબલ. ટ્રેસેબલ એટલે કે તમે કોઈ પણ રિક્વાયરમેન્ટ લખો છો તે તમે શા માટે લખવી છે તમે ક્લિયર હોવું જોઈએ. ટ્રેસેબલ ની અંદર ટોટલ બે આવે છે, એની અંદર છે ફોરવર્ડ ટ્રેસેબિલિટી એન્ડ સેકન્ડ છે બેકવર્ડ ટ્રેસેબિલિટી. અહીંયા તમારું કેશિક એટલે કે રોલ ઓફ SRS અહીંયા કમ્પ્લીટ થાય છે.